एक कर मेरे कल्पना में जरा तैयारी करूँ पड़ता है। हाँ ओके खुलियो। हाँ जी प्रणाम सर, उपस्थित बद्दा भाइयों बहनों ने जय जिनेन्द्र प्रणाम। आजे शाश्वती होली नो त्रीजो दिवस छे अने गुरुपद नो पहलो दिवस एटले के आचार्य उपाध्याय अने साधु जे त्रण गुरु छे त्रण साधक आत्माओ छे। तो आजे सर आपणने आचार्य भगवंत विषे समझावशे पण ए पहेला बे लाइनमां कही दऊं के तीर्थंकर परमात्मा अने गणधर भगवंतोनी गैरहाजरीमां शासननी धुरा चलावनार जो कोई पण होय तो आ आचार्य भगवंतो छे जेवो सूर्य समान छे। शासन ने जळहळતું અને ઝાજવલ્યમાન રાખનાર આ આચાર્ય ભગવંતો છે અને તેમનું જીવન પંચાચારથી એટલે કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર આ પાંચેય આચારોથી હંમેશને માટે મગમગતું હોય છે અને નિયમિત તેમના આચાર, વિચાર અને ઉચ્ચારનું પાલન કરતા હોય છે એવા અનેક આચાર્ય ભગવંતો આપણા જૈન શાસ્ત્રને ભેટ મળ્યા છે જેને એમાંના ત્રણ ચાર એક મિનિટમાં યાદ કરી લઈએ। આચાર્ય હરિભદ્ર સુરીશ્વરજી જેમણે જૈન શાસ્ત્રને 444 ગ્રંથની ભેટ આપી। આચાર્ય ભગવંત હેમચંદ્રાચાર્ય જેમણે 3.5 કરોડ શ્લોકની રચના કરી। તે ઉપરાંત હીર સુરીશ્વરજી મહારાજ સાહેબ જેમણે અકબરને પ્રતિબોધ પમાણ્યા, સિદ્ધસેન દિવાકર સુરી વગેરે અનેક અનેક આચાર્યો આપણને આજે તેમને ભાવભરી કોટી કોટી વંદના કરી અને આપણે સરને પણ કોટી કોટી વંદના કરી અને આપણે હવે સરને સાંભળીએ। પ્રણામ કલ્પનાબેન। પ્રણામ સર। આંબિલની ઓળીનો શાશ્વતી આંબિલની ઓળીનો આજનો ત્રીજો દિવસ નવપદજીની અંદર આપણે ગઈકાલે જોયું કે અરિયન ભગવાન કેન્દ્ર સ્થાને છે। પછી સિદ્ધ ભગવાનમાં આપણે જોયું કે 14 રાજલોકની અંદર લોક અને અલોક એ બેના વચ્ચે કોણ છે તો કે સિદ્ધ ભગવાન છે। નવપદજીમાં અરિયંત વચ્ચે છે, લોક અને અલોક બેના સિદ્ધ ભગવાન વચ્ચે છે। હવે આપણે દેવગુરુ અને ધર્મમાંથી ગુરુપદની શરૂઆત કરશું તો ગુરુની અંદર આચાર્ય મહારાજ સાહેબ હવે વચ્ચે આવશે, કાલે પાછા આચાર્ય ઉપાધ્યાય, સાધુમાં ઉપાધ્યાય મહારાજ સાહેબ વચ્ચે આવશે અને પછી આ બાજુ અરિયંતશીલ આચાર્ય ઉપાધ્યાય એક બાજુ અને દર્શનજ્ઞાન ચારિત્ર તપ એક બાજુ એટલે સાધુ મહારાજ સાહેબ પણ। તો જૈન ધર્મ એ કેવો સાપેક્ષ ધર્મ છે કે દરેક વસ્તુ કેવી અપેક્ષાથી બતાવે, અપેક્ષા એ અરિયંત મહત્વના છે, અપેક્ષા એ સિદ્ધ ભગવાન મહત્વના છે, દરેક કઈ રીતના વચ્ચે આવે છે મેઇન કેન્દ્ર સ્થાને એ આપણે અલગ અલગ રીતના આપણે કલ્પના કરી શકીએ છીએ। તો આજથી ગુરુપદની જે આપણે શરૂઆત કરી રહ્યા છે તો કે દેવ બે અને ગુરુ ત્રણ, કેમ દેવ ત્રણ 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 જ રાખવા જોઈએ ને સીધે સીધા, ત્રણ દેવ ત્રણ ગુરુ ત્રણ ધર્મ, તો કે બે દેવ અને ત્રણ ગુરુ કેમ છે તો કે દેવ જેટલું શાસનને આગળ ચલાવે એના કરતા ગુરુ વધારે શાસનને આગળ ચલાવે છે। દેવ જેટલું કલ્યાણ કરનારા છે એના કરતા ગુરુ વધારે કલ્યાણ કરનારા, એને સમય વધારે મળી રહ્યો છે। બરોબર, દરેક ભગવાનના વચ્ચે કાળમાં એ ભગવાનનું શાસન આગળ વધારનારા કોણ છે તો કે ગુરુ ભગવંત જ છે। એટલે અપેક્ષા એ દેવે જેટલાનું કલ્યાણ કરવું એના કરતા વિશેષ ગુરુ એ બધાનું કલ્યાણ કર્યું છે। એક અપેક્ષા એ જોઈએ તો દેવ અને એક અપેક્ષા એ ગુરુ। તો આપણે ગઈકાલે કીધું કર્મચક્ર, કાળચક્ર, સિદ્ધચક્ર, તો આ બધી વસ્તુ ચક્રમાં કેમ છે, સર્કલમાં કેમ છે તો કે અરિયન ભગવાને ઉપદેશ આપ્યો એટલે સિદ્ધ ભગવાન મોક્ષે ગયા, પણ સિદ્ધ ભગવાન મોક્ષે ગયા એટલે તો અરિયંત આત્મા નિગોદમાંથી બહાર આવે તો કે આ બે માં પેલું કોણ તો કે ચક્ર છે ને, સર્કલ છે। અરિયંત ઉપદેશ આપ્યો એટલે સિદ્ધ મોક્ષમાં ગયા, સિદ્ધ મોક્ષે ગયા એટલે અરિયંત આત્મા નિગોદમાંથી બહાર આવ્યો। અપેક્ષા એ અરિયંત મોટા, અપેક્ષા એ સિદ્ધ મોટા, વ્યવહાર નહીંની અપેક્ષા એ જોયો તો અરિયંત ઉપકારી છે, નિશ્ચય નહીંની અપેક્ષા એ જોયો તો સિદ્ધ પેલા ઉપકારી છે આપણા। દેવ અને ગુરુમાં આપણે વિચારીએ તો કે ભગવાનને સમ્યક દર્શન આપ્યું કોણે, આપણા ભગવાનને સમકિત એટલે સમ્યક દર્શન આપ્યું કોણે તો કે ગુરુ ભગવંતે। મહાવીર સ્વામી ભગવાનને નૈસારના ભવમાં કોણે સંકેત આપ્યું, જંગલમાં લાકડા કાપવાળી વ્યક્તિ છે અને એને ગુરુ ભગવંતનો યોગ મળ્યો, ઉપદેશ મળ્યો અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ। તેવા અરિયંત ભગવાન આપણા જે તીર્થંકર ભગવાનને પણ જો કલ્યાણ કરનારા ગુરુ હોય અપેક્ષાએ તો કે ગુરુ ભગવંતે ઉપદેશ થોડી એમના મરજીથી આપ્યો હશે, એમના મરજીથી તો નહીં જ આપ્યો હોય, અરિયંતનું બોલેલું જ આપ્યું હશે,
એટલે અપેક્ષા જો તો દેવ ઉપર ગુરુનો ઉપકાર છે, ગુરુની ઉપર દેવનો ઉપકાર છે. એટલે પદની આરાધના છે ને, વ્યક્તિની આરાધના હોય તો અલગ વસ્તુ છે, આમાં નવ પદજી છે, વ્યક્તિ નથી. ને ગુરુ કૃપા છે પ્રભુ મિલે, અને પ્રભુ કૃપા છે ગુરુ મિલે. ભગવાનની કૃપા હોય તો સારા ગુરુ સદગુરુના આપણને યોગ મળે, અને એવા જ ગુરુ ભગવંત જ આપણને આવા દેવની ઓળખાણ કરાવે. તો અપેક્ષા એ દેવ મોટા, અપેક્ષા એ ગુરુ મોટા. એટલે દરેક નિશ્ચય તમે કોઈ ફાઇનલ એમ બોલી જ ના શકો કે આપ જેમ આપણામાં સમજો, કોઈ પૂછે ગુરુ ગોવિંદ દોનો ખડે, બંને ભેગા ઉભા હોય તો મારે કોને પેલા પગે લાગવાનું? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ ઉપાય, બલિહાર રીતે ગુરુની જેને ગોવિંદ ગીઓ દેખાય, તો કે હવે આમાં પગે મારે કોને લાગવાનું? બોલ, ભગવાનને પેલા પગે લાગવું કે ગુરુને પેલા પગે લાગવું? તો કે જૈન ધર્મની અંદર આ શ્લોક કેમ નહીં આવે, આપણે આમાં કેમ નહીં માનવામાં આવે? તો કે ગુરુ અને ગોવિંદ બે ભેગા ઉભા રહે, ગુરુ હિંમત જ ના કરે. જયારે ભગવાન છે ત્યારે ગુરુ ક્યારે ભગવાનની બાજુમાં ઉભા રહેવાની વિચાર જ ના કરે, આપણા સાથે શિષ્ય વર્ગમાં જ બેસી જશે. ને જયારે તીર્થંકર દેશના કેવળ નાનીઓ સામે આવીને બેસી જાય, ને આચાર્ય ભગવાન સામે આવીને બેસી જાય છે, તો ગુરુ અને ગોવિંદ બંને ભેગા ઉભા હોય પેલા કોને પગે લાગવાનું? તો કે ગુરુ અને ગોવિંદ ક્યારે ભેગા ન હોય. અને પછી જયારે સમજો હવે ગોવિંદ નથી, ભગવાન નથી, તો ત્યારે પછી ગુરુને તમારે માન આપવાનું. એટલે અપેક્ષા એ જે ખમાસમણ દેવ માટે છે એ જ ગુરુ માટે છે, જે નોકાર મંત્ર દેવ માટે છે એ જ ગુરુ માટે છે, જે શિવચક્રજીની અંદર હું દેવની આરાધના કરું છું એમાં જ ગુરુની પણ આરાધના કરું છું. આખું સર્કલ છે, ચક્ર છે. પેલું કોણ? તો કે પેલું આમાં કોઈ ન ગણી શકાય. તો મારું કલ્યાણ કોને કર્યું? દેવે કર્યું, ગુરુએ કર્યું કે ધર્મએ કર્યું? તો કે જો દેવ દે છે, ગુરુ દેખાડે છે. દેવ દે છે, ધર્મ દીધો કોણે મને? તો કે દેવ દે છે, ગુરુ દેખાડે છે. પણ ધર્મ છે ને બધું ચખાડે છે. આપણા જીવનમાં આપણે જે સુખ ચાખીએ છીએ કોના કારણે? તો કે ધર્મના કારણે. બરોબર, જો ભગવાન આપી શકે તો કેમ એકને આપે, કેમ એકને ના આપે? ગુરુ આપી શકે તો ગુરુને કેમ આપણે માનતા પડે તો દવાખાને આપણે લઈ જવા પડે? ગુરુમાં તો એટલી શક્તિ હોવી જોઈએ. દેવ ખાલી દે છે, ગુરુ દેખાડે, પણ આ જે સુખ મળ્યું છે બધું ધર્મના પ્રતાપે છે. એવા ગુરુપદની આજે શું આરાધના છે એ પદ ઉપર આપણે આજે ગુરુ મહારાજ સાહેબ, અને એમાં પણ વિશેષ કરીને આપણે આચાર્ય મહારાજ સાહેબની આજે આપણે વિશેષ વાતોની શરૂઆત કરશું. ગુરુ, બરાબર. એટલે ગુરુ શબ્દનો સૌથી પહેલા અર્થ તો આપણે સામાન્યપણે અર્થ આપણે કરીએ છીએ કે ગુરુ એટલે ભારે. નૌકાર મંત્રમાં આવે કે 7 ગુરુ અક્ષર 61 લઘુ અક્ષર, કે ગુરુ એટલે ભારે, જે જ્ઞાનથી ભરેલા હોય. જે જ્ઞાનથી ભરેલા હોય તો કસાયથી ભરેલા શિષ્યને હળવા કરી, અને જ્ઞાનથી જે ભરે, ને કસાય જે મારામાં ભરેલો છે ક્રોધ માન માયા લોભ રૂપી કસાયથી ભરેલો છું, એને હળવા કરી અને એની અંદર જ્ઞાનથી ભરે. જે ભરેલા હોય જ બીજાને ભરી શકે. ને બે બિસ્લેરી બોટલ હોય તો બે બિસ્લેરીમાંથી એક બિસ્લેરી એ નમવું પડે તો જ એનું પાણી એમાં લઈ શકાય. તમારે એક નમે તો જ બીજાનું પાણી આવે. શિષ્ય તરીકે હું નમું તો જ ગુરુ મને જ્ઞાન આપી શકે. એટલે ગુરુ શબ્દ એટલે ભારે, જે જ્ઞાનથી ભરેલા હોય. અને બીજો અર્થ સંસ્કૃતમાં થાય ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અજ્ઞાનતાના અંધકારથી જે મને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ ભગવાન કહેવાય. અજ્ઞાનતા બધા. તો હવે આચાર્ય મહારાજ સાહેબ, બરોબર. તો કે તીર્થંકરની ગેરહાજરીમાં હવે કોણ આચાર્ય છે? તો કે ગણધર ભગવાન એ આચાર્ય. ગણધર ભગવાન જે છે એ આચાર્ય ભગવાન કહેવાય. તીર્થંકરની અત્યારે ગેરહાજરી છે, ભગવાન નથી તો શું કરું? તો કે હવે ગુરુ ભગવાન તે ધર્મ આગળ ચલાવવો પડશે. તો ગણધર ની અંદર, આ કાળની અંદર આપણે વિશેષ ગણધર્મમાં કોને માન આપીએ? તો કે વિશેષ તો આપણે ગૌતમ સ્વામીને માન આપીએ. દરેક દેરાસરની અંદર ગૌતમ સ્વામીની મૂર્તિ વિશેષ કેમ જોવા મળે? તો કે ગૌતમ સ્વામીના જ્યારે પણ તમે દર્શન, કારણ કે આમ તો 452 ગણધર થયા છે, ગણધર તો 452 દરેક ભગવાનના પોતાના ગણધરોએ ધર્મને આગળ વધાર્યો છે. પણ આપણે વિશેષ તરીકે મહાવીર સ્વામીના શાસનમાં જોઈએ તો ગૌતમ સ્વામી એમની જયારે પણ દર્શન કે પૂજા કરો એટલે 3 વસ્તુ તો પહેલા માંગી જ લેવાની જઈને. હે ગૌતમ સ્વામી, તમારી જેમ મને તપ ત્યાગ અને વિનયની પ્રાપ્તિ થાય. ને કેવું તપ? છઠના પારણે છઠ. ભલે હજી 4 જ્ઞાનના ધણી છે પણ હજી હું અપૂર્ણ છું ને, ભગવાન જેટલો પૂર્ણ નથી ને. એટલે હે ગૌતમ સ્વામી, મને તમારી જેમ તપ 30 છઠના પારણે છઠ. ત્યાગ એટલે કેવો? જેવું ખબર પડી કે આ વ્યક્તિ મારાથી વિશેષ છે, વિશેષ છે, મારા કરતા વિશેષ છે,
એ ટાઈમે જ અહંકારનો ત્યાગ કરી દીધો, પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો. આવ્યા તો હું કોણ છું બતાવવા માટે, બેસી ગયા હું કોણ છું જાણવા માટે. ને કેવો અહંકાર હશે, હું કોણ છું બતાવવા માટે આવ્યા હતા. ભગવાનના ચરણોમાં બેસી ગયા, બસ હવે તમે જ મને સમજાવો હું કોણ છું, મને જ મારી ઓળખાણ કરાવો. અહંકારનો ત્યાગ કરી અને જરાક પણ પોતાના ધર્મનું પકડ્યું નહીં, ને તો થોડું થોડું પણ પોતાનું જૈન ધર્મમાં મુકતા આવ્યા તો ઘણું બધું આપણામાં પણ હિન્દુ ધર્મ જેવું જોવા મળત. આપણા કઈ જ નહીં, જે ભગવાન બોલે એ લખવાનું. તપ ત્યાગ અને વિનય કેવો, વિનય એટલે એક મતિજ્ઞાને ક્યારે વાપરવાનું નહીં. ભગવાન છે ને તો મારું કેમ, 9 વર્ષ મોટા છે. આવા ગૌતમ સ્વામીની પાસે એના દોષો આચાર્ય ભગવાનમાં આપણે ગણધરોને પણ અપેક્ષાએ. અરે ગૌતમ સ્વામી તો અરિયન ભગવાનને પણ આચાર્ય ગણે છે. ગૌતમ સ્વામી કે તમે અમારા માટે જૈન આચાર્ય, કે તમે પણ ધર્મનો ઉપદેશ આપનારા છો ને અમારા માટે. તમે અપેક્ષાએ જય વિયરાય જગગુરુ, તમે અમારા ભગવાન છો અને તમે અમારા ગુરુ પણ છો. અપેક્ષાએ ભગવાનને ભગવાન ને અપેક્ષાએ ભગવાનને ગુરુ પણ માન્યા તેવા ગૌતમ સ્વામીના દોષ કયા આપણે જોઈએ, તો કે આપણે 3 દોષ ગૌતમ સ્વામીના જોઈએ. બરાબર, આચાર્યની અંદર ગૌતમ સ્વામી ગણધરે આચાર્ય છે, તો એના 3 દોષમાં સૌથી પહેલા નંબર છે માનકીયો, ગણધર હોવો. ને અભિમાન કર્યું ને તો ગણધર પદવી મળી. બોલો, માનકીયો ગણધર હોવો અને રાગ કિયો ગુરુ ભક્તિ. એનો રાગ એને તારનારું બની ગયો ઉલટાનો. રાગ કિયો ગુરુ ભક્તિ, એના ગુરુ તરફ એવું સમર્પણ કે ગુરુ મળશે એવા તીર્થંકર ભગવાન મળે. રાગ કિયો ગુરુ ભક્તિ અને આખી રાત ને હેવીર હેવીર. ખેદ કિયો, ખેદ કિયો કેવલ્યો, અદભુત ગૌતમ શક્તિ. આ ગૌતમ સ્વામીના 3 દોષ જો એમને કેવા તારનારા. અભિમાન કર્યું તો ગણધરની પદવી મળી. જેમ જેમ રાગ કરતા ગયા, રાગ કરતા રહ્યા, તો એને સાક્ષાત તીર્થંકર ભગવાન મળે. અને તીર્થંકરના વિયોગમાં જે આખી રાત ખેદ કર્યો, રડે છે, જે આપણી ભાષામાં અર્થ ધ્યાન કર્યું, તે ખેદ કિયો તો ઉલટાનું કેવલ લ્યો. ને એના દોષ એ લોકોને તારનાર. એટલે ધર્મ એ જ કહે છે કે જો તમે દ્રષ્ટિ નહીં બદલો, જો તમે તમારું જોવાનું દ્રષ્ટિકોણ બદલાશે, તો ડૂબાડનારા સાધનો પણ તારનારા બની શકે. ડૂબાડનારા સાધનો પણ એ લોકોને તારનારા બને. કેટલો રાગ મરુદેવી માતાને પશ્ચાતાપમાં કેવળના, ભરત મહારાજાને અરીસા મહેલમાં કેવળના, ઈલાયચી કુંવરને દોરડા પર નાખતા કેવળના. દોષો તારનારા બને છે. દ્રષ્ટિ બદલાય તો ડૂબાડનારા સાધનો પણ તારનારા. અને જો સ્થાન આપણે નહીં જાગૃત રહીએ તો તારનારા સાધનો પણ ડૂબાડનારા બની શકે ખરા. તેવા ગૌતમ સ્વામીને આપણે નમસ્કાર કરી અને હવે આચાર્ય પદ વગેરે, તો ઓમ રીમ નમો આયરિયાણમ પદનું જે આજનો જાપ આપણો, ઓમ રીમ નમો આયરિયાણમ પદનો જાપ, તો આચાર્ય મહારાજ સાહેબના જાપથી કયો ગુણ. હરિયમ ભગવાનની જાપ કરવાથી જેમ પરોપકારનો ભંડાર અને સ્વાર્થથી મુક્તિ, સિદ્ધ ભગવાનની માળા ગણી તો સુખનો ભંડાર અને દુઃખથી મુક્તિ. આજે આચાર્ય મહારાજ સાહેબ, તો કે આચાર્ય મહારાજ સાહેબ આચારનો ભંડાર, આચાર તો પાપથી મુક્તિ, આચારનો ભંડાર અને પાપ. આ માળા ગણવાથી કયો ગુણ આવે અને કયો દોષ જાય, તો કે આચાર્ય માસાને હું માળા ગણીશ તો આચાર. પંચિન્યમાં આપણે બોલીએ છીએ પંચવિહાયા, 5 જાતના આચાર. નાણામીમાં વિસ્તારથી આપે છે 39 આચાર, અને એનું પાલન નથી કર્યું એનું પછી અતિચારમાંને વંદિતામાં માફી. આચાર નાણામી સૂત્રમાં એને આચાર બતાવ્યા આપણા 39 આચાર. તો આપણે પંચિન્ય લઈએ ત્યારે પંચવિહાયા 5 આચાર. તો જે આચારનો ભંડાર આપણે, મારે શું સમજો, મારો કોઈ લાઈફમાં વીક પોઈન્ટ છે, મારાથી આમ મોઢે કોઈને બોલી જવાતું હોય, આમ કંઈક સમજો જરાક ખરી ઈર્ષ્યા આવી જાય, નિંદા આવી જાય, કોઈક વખત અહંકાર આવી જાય, આ મારો ખોટો આચાર છે. એમ લાગે આટલું જ્ઞાન હોવા છતાં પણ કેમ આ દોષ કેમ છે મારા, આ મારો આચાર બરોબર નથી, આ મારાથી આવું ન જ બોલાય કોઈને. ભગવાને સાચું જીવવાનું મને કીધું, સાચું બોલવાનું નથી કીધું. કારણ કે ઘણાને છે ને સાચું બોલવાની બહુ ખરાબ આદત હતી. મને તો જેવું છે ને તેવું હું મોઢે જ કહી દઉં, મને તો ગોળ ગોળ ફાવે. આ ખોટો આચાર છે ભાઈ, આ ખોટો આચાર છે. ભગવાને કે હું સાચું બોલવા બેઠો ને ભગવાન કે સંબંધ પૂરો થઈ ગયો, તો આ રોંગ આચાર. તો મારું આચરણ સુધારવા માટે નમો આયરિયાણમની માળા ગણવી. ને જ રીતના ખાવા પીવાનો આચાર, ને જ્યારે પણ કઈ ક્યારે પણ ખાવા બેસી જવું, કંઈ પણ ખાવા બેસી જવું, આમ કંટ્રોલ જ નથી મારા પોતાના પર, કંટ્રોલ નથી. એ આચારની શુદ્ધિ માટે તો 5 આચાર છે. તો જ્ઞાનાચાર, જ્ઞાનાચાર માટે સરસ મજાનો આપણે તો કેટલો યોગ મળે. મહારાજ સાહેબનો તો યોગ છે જ, પણ આટલી બધી પાઠશાળાઓ વગેરે પણ જે ચાલે છે, એ પાઠશાળાઓ પણ કેટલું આમ
ગંગા વહેતી હોય એમ લાગે. વાલકેશ્વરની અંદર તમે જાણે એક એક પ્રેઝન્ટ પેલેસમાં જાઓ તો પણ જ્ઞાનની ગંગા કલ્પનાબેનની લોકો કેટલું ગુરવાના સવારના પાઠ કરાવે. કૃપાલનગર જાઓ, પ્રવીણભાઈ મુક્તિભાઈ સર ને બધા વાલકેશ્વર ને બધી જગ્યાએ જોયું તો આમ જ્ઞાન જ જ્ઞાન એટલું બધું વહી રહ્યું છે. તો અચાનક આપણે એક એક દિવસની પાઠશાળા ઘડીએ ને, 5 દિવસની પાઠશાળા ગઈ, એક જ દિવસ માટે ભલે મને મળે અને હું અઠવાડિયા સુધી વિચારું એટલે એક અઠવાડિયા સુધી પછી પાછું મળે, તો અઠવાડિયે બધાના ઘરે ઘરે જે આપણે જ્ઞાન ભણી રહ્યા છે તો આ પાઠશાળા જ છે આપણી જાતની. આપણે લઈ જઈએ તો જ્ઞાનાચાર માટે આપણે પાઠશાળા ઉભી કરવામાં આવે, દર્શનાચાર દર્શન સમ્યક દર્શન નિર્મળ કરવા માટે આપણે દેરાસર જઈએ. દેરાસર ભગવાન આપણે શા માટે બનાવ્યું? દર્શનાચારને નિર્મળ કરવા માટે. ચારિત્રાચાર, આપણું ચારિત્રાચાર એટલે આચરણ સુધારવા માટે જ આપણે ઉપાસરે જઈએ. દેરાસરની બારે ઓમ ભીમ નમો ચારિત્ર પદ કદાચ હું બોલું ને તો નવાય નહીં. ઉપાસને જો એકદમ નમસ્કાર કરીએ જેમ દેરાસરને જો નમોજી નાણા બોલીએ છીએ એમ ચારિત્રાચાર માટે મારે ક્યાં જવાનું? પછી ચારિત્રાચાર માટે આપણે ઉપાસ રહી જઈએ. સાધુ સંતોને ચારિત્રનું પાલન કરે છે. મેં વાલકેશ્વર દેરાસરમાં એક ભાઈને જોયેલા, કોઈ મારા સાહેબ નહોતું તો પણ એ અંદર ગયા, એ મારા સાહેબની જે પાઠ હતી એને વંદન કર્યું અને વંદન કરી અને સ્પર્શ કરી અને પછી મેં કીધું બહુ સારું કહેવાય ભાઈ, એ મારા સાહેબ નથી તોય તમે, તો કે આ ભગવાનની પરંપરાની પાઠ છે. આ જે પાઠ છે એ ભગવાનની પરંપરા, એ આચાર્ય ગુરુ ભગવંત જ બેસી શકે. તો કે આ પાઠ એ પણ મારા માટે ગુરુ છે, ગુરુ નથી તો ગુરુના ગેરહાજરીમાં હું એ પાઠને પણ વંદન કરીશ. કે ત્યાંના વાઇબ્રેશન એટલે ચારિત્રાચાર માટે ઉપાસરે આપણે જઈએ. તપાચાર માટે તો હમણાં આંબિલશાળા કર્મનો ઉદય છે કે આપણને જવા નથી મળતું અત્યારના, બાકી ભલે તપ પણ ન થાય ને હું ખાલી દર્શન કરવા પણ જઈશ ને આંબિલશાળામાં, તપસ્વીઓ આંબિલ કરી રહ્યા છે ને હું દર્શન કરીશ તો મારા કર્મનો ક્ષય થશે. આટલા બધા તપસ્વીઓના મને દર્શન ક્યાંથી થાય? તપાચાર માટે આપણે આંબિલશાળા. અને વીર્યાચાર તો આમ તો ચારે ચાર જગ્યાએ આપણે વાપરવાનું જ હોય, જ્ઞાનાચાર દર્શનાચાર ચૈતાચાર તપાચારમાં વીર્યાચાર વાપરવાનું. પણ જો વીર્યાચાર અલગ રાખવો હોય આપણે તો કોઈ નવાણું કરવા જાય, કોઈ ચોમાસું કરવા જાય, કોઈ ઉધ્યાન કરવા જાય. આત્મામાં રહેલી શક્તિ આવા ટાઈમે જ ખ્યાલ આવે કે આટલી બધી શક્તિ જ મારા, એક ખાલી અઢાર્યું કરવાની ભાવના હતી ને માળ પહેરીને આવી ગયા. બોલો, ખાલી એમ થોડી થોડી યાત્રા કરશું, નહીં થાય તો પાછા આવશું, તો 108 યાત્રા કરીને આવી જાય. તો આ ઉંમરે પણ આ બધું બળ ક્યાંથી આવ્યું? તો આત્મામાંથી. તો આવા 5 આચારનું જે આચારનું ભંડાર છે એવા આચાર્ય ભગવાનને નમસ્કાર કરી, તો કે સૌથી પહેલા એમના 36 ગુણો, જે પંચિન્દ્રિયમાં 36 ગુણોનું આપણે વર્ણન આવે. પેલી ગાથાના 18 મહારાજ સાહેબના જે ગુણો છે એ બે પ્રકારે બતાવવામાં આવ્યા છે. બે પ્રકારે, એક હેય છે અને એક ઉપાદેય છે. આચાર્ય મહારાજ સાહેબના ગુણો આપણી સામે બે રીતના બતાવવામાં આવે છે, શું નહીં કરવાનું અને શું કરવાનું. પેલી ગાથાના હેય એટલે ન કરવાનું બતાવે, આ બધું નહીં કરવાનું, અને બીજી ગાથામાં શું કરવાનું. આપણે પણ બાધા લઈએ તો બે રીતના બાધા લઈએ ને, શું કરવાનું અને શું નહીં કરવાનું. હું આ કરીશ અને હું આ નહીં કરું, એમ બે પ્રકારે આપણે બાધા લઈએ. સ્તુતિ બોલીએ તો બે પ્રકારની બોલીએ, દોષોને કાઢવા વાળી સ્તુતિ બોલીએ રત્નાગર 25 અને અરિયંત વર્ણનાવાળી ગુણોને લેવા વાળી બોલીએ. નમુતૃણમ ઉવસગ્રમ લોગસ ગુણો લેવા વાળા બોલો, તો ઇરિયાવયમ 7,18 પાપસાના દોષોને કાઢવા વાળા બોલો. સૂત્ર પણ બે પ્રકારે બોલું છું, સ્તુતિ પણ બે પ્રકારે બોલું છું, બાધા પણ બે પ્રકારે. તો ગુરુ મહારાજ સાહેબ માટે પણ આચાર્ય માસામના 36 ગુણો ગુરુ મજ્જ, ક્યારેક આપણે વિસ્તાર હશે ત્યારે પંચિંદ્રિય સમજાવશું કે પંચિંદ્રિય સંવર્ણો પહેલી લાઈનમાં કઈ રીતના જ્ઞાનાવરણીય કર્મ બતાવ્યું છે. બીજા નામમાં તહ નવ બ્રહ્મચંદ્ર વાળ એટલે પાંચિંદ્રિય એટલે કઈ રીતના દર્શાવરણીય કર્મ છે. 24 કસાય 4 કસાય એટલે કઈ રીતના વેદનીય કર્મ. ઈ 18 રસાય એટલે 18 થી કઈ રીતના મોહનીય કર્મનો નાશ થાય. પંચ મહાવય 5 મહાવ્રતથી આયુષ્ય કર્મ, પંચ વિહાર નામ કર્મ, પંચ સંયોતિ ગુપ્તો એ ગોત્ર કર્મ, અને છેલ્લે 36 ગુણો ગુરુમજ એટલે અંતરાય કર્મ. એમ 8 લાઈનની અંદર કઈ રીતના 8 કર્મ આપણા ભગવંતોએ બેસાડેલા છે, સમજાવેલા છે. તો આપણે ખાલી બંનેના 36 ગુણમાંથી 18માંથી 5 અને બીજા 18માંથી 5 આપણે વિચારીએ તો સૌથી પહેલા 18 કયા છે, પહેલા 5 કયા છે? પંચિન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય, ચામડી જીભ નાક આંખ અને કાન, 5 ઇન્દ્રિય છે. આચાર્ય માં સાહેબ જે 36 ગુણોમાં 5 ઇન્દ્રિય છે, અને બીજી ગાથામાં 5 મહાવ્રત છે. બીજી ગાથામાં પંચમહા એટલે અહિંસા અસત્ય અચૌર્ય અબ્રહ્મ અને અપરિગ્રહ. તો ચામડીની સામે અહિંસા કઈ રીતના બેસાડ્યું છે? ચામડીની સામે અહિંસા, તો કે હાઈએસ્ટ હિંસા આપણે આપણા શરીર માટે કરતા. આટલું એસી જોવે,
આટલું જ પાણી ગરમ જોવે, આનાથી ઓછું પણ નહીં, આનાથી વધારે પણ નહીં, આ જ વસીકું જોવે, આ જ સાલ જોવે, આ બધું જ કમ્ફર્ટ ઝોન જે છે આપણું હાઈએસ્ટ હિંસા કોના માટે? સ્પર્શ માટે. આપણા પોતાના કમ્ફર્ટ માટે આટલા જીવનની આપણે હિંસા કરીએ એટલે હિંસાની સામે સ્પર્શને લઈ લીધું, પછી અસત્યની સામે જૂઠું લીધું, જીભ લીધી, અસત્ય એની સામે જીભ, કાં તો હું અસત્ય બોલું છું અને કાં તો સત્ય દુઃખ લાગે એવું બોલું છું. અચૌર્ય એટલે નાકની સામે ચોરી કેમ લીધી? નાકની સામે ચોરી તો કે ઇજ્જત જ ક્યાં છે, આબરૂ ક્યાં છે? જૂનો પગ પૈસા તો આપતા નથી નવો માલ લેવા, ને આ વ્યક્તિમાં ઇજ્જત જ નથી, નાક જ નથી, નફતો છે, ઇજ્જત જ નથી. એટલે નાકની સામે ચોરી લીધી, આંખની સામે બ્રહ્મચર્ય લીધું, આંખ છે એની સામે બ્રહ્મચર્ય, કારણ કે આવનારી વ્યક્તિની નજર સારી છે ખરાબ છે એને આંખો પરથી ખ્યાલ આવે, અને કાનની સામે પરિગ્રહ જે લેવામાં આવ્યું. આવી રીતના અનુપ્રેક્ષા દ્વારા આખા સૂત્ર આપણને બતાવવામાં આવે કે કાનની સામે પરિગ્રહ કઈ રીતના, તો કે હાઈએસ્ટ પાપ છે ને પરિગ્રહનું કાનથી થતું હશે. બરાબર, હાઈએસ્ટ સમજો જેટલું હશે, સમજો અત્યારે કોઈ 5,000 સ્ક્વેર ફીટની જગ્યા હશે તો શરીરથી ક્યારે આડોટ્યા પણ નહીં, 25 કરોડનો ફ્લેટ લીધો તો આંખોથી ક્યારે 25 કરોડ રોકડા જોયા પણ નહીં, આંગળીથી ક્યારે ઘણ્યા પણ નહીં હોય ક્યારે પણ, પણ આમ સાંભળવું ગમે કાને, બોલો 5,000 સ્ક્વેર ફીટની ઓફિસ લીધી દીકરાએ, 2 કરોડનો પપ્પા ઓર્ડર હતો એટલે 2 લાખ મળ્યા, એમ ખાલી ફોન ઉપર આ રિટાયર થયેલા પપ્પાને ખાલી સમાચાર મળે ને તો એ કાનને બહુ ગમે, પરિગ્રહનું પાપ છે ને કાનથી જ વધારે થાય. એટલે આવી રીતના આચાર્ય ભગવંત માટે 36 ગુણોનું આપણે આજે આપણા માટેનો વિચાર કરીએ, આપણે આપણા માટેનો વિચાર, તો આચાર્ય ભગવંત એ દેવ અને ગુરુની અંદર, દેવ અને ગુરુની અંદર દેવ અને ધર્મ કેમ આપણને ગમે વિશેષ, તો કે બંને મોંઘા છે ને, બંને મૌન છે, મૂંગા છે, બોલતા નથી ને, એટલે બહુ કડવા ના લાગે, કે જઈએ તો આપણને બહુ કડવું, ગુરુ જરા અઘરા પડશે, કારણ કે કડક ગુરુ જ મોક્ષની સડક બતાવે, ગુરુ જે બોલતા છે, ગુરુ ભગવાન તમારા પર દયા કરશે એવું નહીં બને, ગુરુ ભગવંત આપણા પર એમ નહીં, ગુરુ ભગવાન તો શાસન ચલાવવાનું છે ને, તેવા ગુરુ ભગવાન જે આપણને સુરી, એટલે આચાર્ય ભગવાનનો કલર પીળો કેમ પેલા, ને પીળો કલર કેસરી કલર કેમ, તો કે કેસરીનું અર્થ ધર્મ પર જ્યારે પણ આપત્તિ આવે, ધર્મ પર જ્યારે મુસીબત આવે ત્યારે કેસરિયા કરવા એટલે લડવા માટે તૈયાર થઈ થાય. જૈન ધર્મમાં અહિંસાની વાતોમાં લડવાનું વાત ક્યાંથી આવી ગઈ? જૈન ધર્મ અહિંસા, તો કે ભગવાને કીધું ભાઈ તમારા પર અન્યાય થાય ને ત્યારે ક્ષમતા રાખવાની, તમારા આપણા પોતાના પર અન્યાય થાય તો ક્ષમતા રાખવાની, એટલું તો આપણે ભણેલા જ છીએ ને કે આપણા પર અન્યાય થતો જ નથી ક્યારે પણ, આપણા પર અન્યાય થાય તો ક્ષમતા રાખવાની, બીજા પર અન્યાય થાય ત્યારે શસ્ત્ર ઉપાડવાનું. કાલકાચાર્ય મા સાહેબની સરસ્વતી કરીને જે બેન હતી અને એટલી દેખાવડી હતી કે રાજાને એના માટે એટલી નજર કે બહુ કીધું લગ્ન કર પણ નથી માનતો, અને બંને ભાઈ બહેનો વિચાર્યું સંસારમાં રહેશું તો આ રાજાની નજર બગડશે તો ક્યારેક ભાગી, અને દીક્ષા લીધી અને વિહાર કરતા કરતા એ સાધ્વીજીને જોયું. રાજાએ સાધ્વીજીનું પણ અપહરણ કરાવ્યું, રથમાં નાખીને ઉપાડીને લઈ ગયા અને જબરજસ્તી એને પોતાની કરવાની કોશિશ કરે છે. મહારાજ સાહેબ જઈને પેલા રાજાને કીધું કે બરોબર નથી, ભલે ભાઈ મહારાજ સાહેબ આ તો કોઈ પણ સાધ્વીજી પર આવે તો જાય લોકો તો આ બરોબર નથી, તમે તો કે તમે જૈનોથી જે થાય એ કરી લો, તમે અહિંસા એટલે કાયર છો તમે. શ્રાવકોને કીધું જઈને છોડાવી આવો, રોજ આવીને પગે લાગો છો, સ્વામી સાતા છે જી, ભાત પાણીનો લાભ દેજો જી, તો કે એ રાજા સાથે દુશ્મની લેવાની અમારી શક્તિ નથી. તો વિચાર્યું કે હવે શું કરું, રાજા આવી રીતના છોડવા તૈયાર નથી, જૈન લોકો છોડાવવા જવા તૈયાર નથી, એટલે ગામના વચ્ચે ઉભા રહીને જેમ તેમ બોલવા માંડ્યા કે આમ રાજા તો ચોર છે, પ્રજા તો બાયલી છે, ને જેમ એટલે બધાને લાગ્યું કે એટલો આઘાત લાગ્યો છે એટલે એમને જબરજસ્તી દીક્ષામાંથી પાછા લઈને આવે છે, પાછા મૂકી અને જંગલમાં જઈ અને આદિવાસી લોકોને ટ્રેનિંગ આપે છે, એક માણસ કઈ રીતના 10ને મારી શકે, અને પછી જઈને કહે છે સાધ્વીજીને છોડવી છે કે નહીં, હા એ કરી લો, શસ્ત્ર ઉપાડ્યા પછી ચલાવવાની જીગર જો. એક દિવસનો ટાઈમ આપ્યો, નથી માનતા, જઈ અને રાજાનું ગળું કાપી નાખ્યું, સીધું રાજાનું ગળું કાપી અને યોગ્ય વ્યક્તિને અહીંયા બેસાડજો કહી, અને સાધ્વીજી મહારાજ સાહેબને એના ઉપાસે એમાં મૂકી અને ગુરુ મહારાજ સાહેબને જઈને કીધું કે મેં એક રાજાનું ગળું કાપ્યું છે, તમારે મને જે પ્રાઇસિત આપવું એ આપી શકો છો. કે મહારાજ સાહેબે પણ વિચાર્યું
કે હત્યા પાછળનો હેતુ શું છે? સાધ્વીજીના રક્ષણ માટે ને. તો કે આની અંદર ખાલી ઇરિયાવો એમનો પાઠ કરી લો, બસ એક ઇરિયાવો એમનો પાઠ કરી લો, તમારું પ્રાયશ્ચિત થઈ જશે. આવી રીતના આચાર્ય મહારાજ સાહેબ જે છે ને એ શાસનની ધુરા એમના હાથમાં જ લે. જો કરુણા વિગ્રહ શાસન પર જયારે પણ આપત્તિ આવે ત્યારે લડવા માટે તૈયાર રહે. લડવાનું એ આચાર્ય ભગવાનનું કર્તવ્ય છે. કારણ કે એમને માટે ભીમ અને કાંત, ભીમ કાંત કરીને એમની બે આંખો હોય છે. કે ભીમ એટલે એક આંખમાં એટલી જ કડકાઈ હશે, એમના આંખની અંદર એક આંખમાં એટલે જ કડકાઈ અને બીજી આંખની અંદર એટલું સૌમ્યતા. એક આંખની અંદર જો અમી વરસતી હશે તો બીજામાંથી અગ્નિ વરસશે. એટલે જેનું જરૂરિયાત પડે ત્યાં રક્ષણ કરવા પણ એ તૈયાર છે. જેની જરૂરિયાત છે ત્યારે રક્ષણ કરવા પણ તૈયાર. પણ જો ન સમજે તો સજા દેવા પણ તૈયાર છે. એવા આચાર્ય ભગવંતને જયારે આપણે જવાબદારી આપણા શાસનની સોંપતા હોઈએ ત્યારે એવા એવા મહારાજ સાહેબ પોતે એવી શું સાધના કરે છે? પોતે મહારાજ સાહેબ એવી કઈ સાધના કરે છે? તો જે આપણે સંતિકરમમાં બોલીએ છીએ, વાણી તિહુ અણસામિણી શ્રી દેવી જખરાય અને ગણી પીડગા, સૂરી મંત્રનો આ પીઠિકાની અંદર મહારાજ સાહેબ બેસે. સૂરી મંત્રની આ પીઠિકા છે. વાણી એટલે સરસ્વતી દેવીની પણ સાધના કરે. વાણી એટલે સરસ્વતી દેવીની પણ એમને સાધના. ત્રિભુવન સ્વામીની એટલે સૂરી મંત્રની અધિષ્ઠાયક દેવી છે વાણી. ત્રિભુવન સાહેબ એટલે સમજો નૌકાર મંત્રમાં જાપમાં પણ ત્રિભુવન સ્વામીની દેવી તમને સહાય કરે. વાણી ત્રિભુવન સ્વામીની. શ્રી દેવી એટલે લક્ષ્મી દેવી. લક્ષ્મીના ખાલી પૈસો એવો અર્થ નહીં લેવાનું, અષ્ટ લક્ષ્મી આવશે. બધી ટાઈપની આદ્ય લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, અમૃત લક્ષ્મી, કામ લક્ષ્મી, સૌભાગ્ય લક્ષ્મી, એવી અલગ અલગ જાતની બધી જ વસ્તુ કમાવી પડે. અને શાસન માટે જરૂર પડે તો પોતાની શક્તિ આપે પણ ખરા. આચાર્ય ભગવંતને લાગે કે શાસન પર જરૂરિયાત છે તો અમુક જાપ પણ આપે ને એના થકી શાસનના કાર્ય પણ કરાવી શકે. એમને આવી દેવીઓની સિદ્ધ કરવી પડે ને. એક એક મહિનો મૌન રહે, સ્ત્રીઓનું મુખ નહીં જોવાનું, અંધારામાં જ રહેવાનું, રૂમમાં જ રહેવાનું, મૌન એકદમ. તો આ વાણી એટલે સરસ્વતી દેવી, ત્રિભુવન સ્વામીની, પછી લક્ષ્મી, પછી ગણી પીઠક યક્ષ, અને વાણી ત્રિભુવન સ્વામીની શ્રીદેવી યક્ષરાજ, અને ગણી પીઠક એટલે નવ દિક્પાલ વગેરે જે હોય એ બધી જ, બધાની જ એમને સાધના કરવી પડે. આમ ખડે પગે હાજર હોય. ને જયારે સમજો પેલા સરસ્વતી દેવી મહારાજ સાહેબને પૂછવા માટે આવ્યા. સરસ્વતી દેવી પોતે પણ જ્ઞાન ભણતા હતા અને ભણતા ભણતા એમને શંકા થઈ, મહારાજ સાહેબ પાસે ભણવા માટે આવ્યા. મહારાજ સાહેબે બધા સવાલોનો જવાબ આપ્યો અને જતા પહેલા સરસ્વતી દેવીએ કીધું કે દેવ ધરતી પર જયારે દેવતા આવે ત્યારે કંઈક ને કંઈક એમને આપીને જ જવું પડે, તો તમે મારી પાસે કંઈક માંગો. મહારાજ સાહેબ કે મને શું જોવે? મારી પાસે તો બધું છે, તમારે મને આપવું જ હોય. તમારે મને જો કંઈ આપવું જ હોય તો મારા શિષ્ય જે તમને સરસ્વતી એટલે દેવી દેવતાને માને જ છે, પણ તમને જોશે તો વધારે માનશે. સરસ્વતી દેવી કે મારું કપડા દાગીના રૂપ વગેરે જોઈ અને સાધુ ક્યાંક નિયાણું ન કરી બેસે એટલે હું તમને આખો ઉપાસનો દરવાજો બીજી બાજુ કરી આપું છું. આવી રીતના સરસ્વતી દેવી આખો દરવાજો બીજી દિશામાં બદલી આપે છે. તો જરૂર પડે તો જયારે જાપ કરેલો છે આમ જરૂર પડે તો સરસ્વતી દેવીને નીચે બોલાવી અને એના પાસેથી પણ શાસનના કાર્ય કરાવી શકે. આમાં સૂરી ભગવાન જે હોય આપણા આચાર્ય એટલે સૂરી, સૂરી એટલે આમ સુરવીર હોવા જોઈએ, શક્તિશાળી હોય એવું વાણી ત્રિભુવન સ્વામીની. પછી લક્ષ્મી, તો કે લક્ષ્મીની પણ અમુક વખત શાસન માટે જરૂર પડે. અને શાસન માટે એવા એવા વ્યક્તિઓને અમે લોકોએ જોયા છે કે એક જમાનામાં કંઈ નહોતું આમની પાસે, અને આજે એટલું અઢળક પૈસો ને કે છે ત્યાં સારામાં સારી રીતના લક્ષ્મી વાપરી રહ્યા શાસનના માર્ગે. તો આપણે તો કે આવું ક્યાં કર્મ થિયરીમાં તો કહું કઈ આવતું જ નથી કે કોઈ કોઈને આપી શકે. તો કે ના, કોઈ ના આપે, ખાલી અમુક જાપ દ્વારા છે ને એ પુણ્યની ઉદીર્ણા કરાવડાવે. અમુક જાતના જાપ આપે એનાથી પુણ્યની ઉદીર્ણા એટલે ભવિષ્યમાં જે આવવા વાળી વસ્તુ હોય ને એમને તમને વહેલું બોલાવડાવી આપે. તમારા ભાગ્યમાં છે એક તમને આપે છે, એવું નથી કે ભાગ્યથી વધારે આપે, પણ જરૂર પડે તો એવા જાપો પણ આપે કે જે આગલા ભાવમાં હોય ને આ ભાવમાં આવી શકે. શાસનના કામ માટે આપણે ઘરના કામ માટે આપણે બોલાવવા જઈએ એવા કઈ મહારાજ સાહેબની પાસે જવાય પણ નહીં. મારે લગ્નનું મુહૂર્ત કાઢી આપો ને, જગ્યાનું મુહૂર્ત કાઢી આપો ને, આવા પાપના કામ માટે એમને ન લઈ આવે. પણ શાસનના કામ પર જયારે પણ આપત્તિ આવે
તો જેમ હમણે કલ્પના બેને કીધું કે મહારાજ સાહેબે જે શાસનના કાર્ય કર્યા છે એવા કયા કયા આચાર્ય ભગવાન વગેરે છે એ આપણે જરા જોઈ લઈએ. તો સૌથી પહેલા આચાર્ય ભગવાન એટલે આપણે પાંચ દેવી ખ્યાલ આવે, વાણી, સરસ્વતી દેવી, ત્રિભુવન સ્વામીની દેવી, પછી લક્ષ્મી દેવી, પછી યક્ષરાજ અને ગણિપીઠક. એવી રીતના પાંચ મણિભદ્રવીર, દસ દિગ્પાલ, આ બધી જ શક્તિઓની એ સાધના કરે. આપણે પૂજન વગેરેમાં એનો આભાર માનીએ, આપણે પૂજનમાં એમનો આપણે આભાર માનીએ કે તમે શાસનના કાર્યમાં અમને જે સહાય કરો છો તો આપણે એનો આભાર માની લઈએ. આવા આચાર્ય ભગવાન પાસે જે શક્તિ વગેરે હોય તેમાં આપણે એમના મુખ્ય ત્રણ ગુણ કયા, મહારાજ સાહેબના જીવન સૌથી પહેલા એ ગીતાર્થ હોવા જોઈએ, સમવિઘ્નતા એટલે વિઘ્ન દૂર કરવાની શક્તિ હોવી જોઈએ, સૂક્ષ્મ શક્તિ ધારક, એમનામાં સૂક્ષ્મ કોઈ પણ એવી એવી શક્તિઓ હોય કે શાસન પર જયારે આપત્તિ આવે ત્યારે એમ અદ્રશ્ય થઈ જાય એવી ઘણી બધી પાવર પોતાનો બતાવવો પણ પડે. હેમચંદ્રાચાર્ય માસાને પાટણમાં કીધું કે તમારામાં શક્તિ હોય તો તમે બતાવો, તો સાતમી પાટ ઉપર બેઠા હતા તો કે નીચેથી એક એક પાટ કાઢવાનું ચાલુ કરો, એક એક પાટ પાટ કાઢતા ગયા અને હવાની અંદર બેસી અને ઉપદેશ આપે છે. એ જ કુમારપાળ રાજા આવીને કહે છે કે આ બ્રાહ્મણ લોકો કહે છે કે મેં માતાજીને બલિ નથી ચડાયું એટલે મારી સાત પેઢી છે ને નરકમાં જતી રહી છે, માતાના કોપના કારણે સાત પેઢી કે નરકમાં જતી રહી છે. તો શું કરવું, હવે જીવ દયા પાડું તો નરકમાં જવું પડે માતાજીના પ્રકોપથી. મહારાજ સાહેબને ખ્યાલ આવી ગયો હેમચંદ્રસિંહ માસે કઈ વિદ્યાથી આની આંખો આંજવામાં આવી છે અને આવું બતાવવામાં આવ્યું છે. એ જ વિદ્યા દ્વારા એમને 21 પેઢી છે ને મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે બતાવે છે કે 21 પેઢી તમારી મહાવીદ્યામાં કેમ બેઠી છે, જીવ દયાનું પાલન કર્યું છે, અત્યારે સાક્ષાત ભગવાનનો યોગ મળે છે. એટલે આવું જરૂર પડે તો શક્તિની સામે શક્તિને બતાડવી પણ પડે અને શાસન પ્રભાવક એવા અલગ અલગ શાસનની ઉપર જયારે આપત્તિ વગેરે આવી હોય તેવું ફેલાવો કરી શકે એવા શાસનના પ્રભાવક વગેરે આચાર્ય ભગવંત વગેરેને આપણે આજે નમસ્કાર કરી અને છેલ્લે એમ કહેવામાં આવે છે કે ભગવાન અને હું અમે બંને જણા છે ને બંને જણા બહુ ભૂલકણા છે, એટલા બધા યાદદાસ્ત ઓછી છે ને મારી અને ભગવાનની બંનેની યાદદાસ્ત એટલી ઓછી છે ને એ પણ તો કે એ મારા પર કરેલા ઉપકારોને હું ભૂલી જાઉં છું અને ભગવાને મારી ભૂલને યાદ રાખવાનું ભૂલી ગયા છે કે મેં કઈ કઈ ભૂલો કરી છે એ ભગવાન યાદ રાખતા નથી અને એમણે મારા પર કયો ઉપકાર કર્યો તો હું યાદ રાખતો નથી. બંને જણા એવા ભૂલક્કડ છે ને એ મારી ભૂલોને ભૂલી જાય છે અને હું એમના ઉપકારોને ભૂલી જાઉં છું પણ એ ભૂલે તે ભગવાન કહેવાય. એ ભૂલી જાય એ તો ભગવાન કહેવાય, એ તો મહાન છે ને, વિતરાગ છે, પણ ભૂલોને સુધારે ને એ ગુરુ કહેવાય. એટલે હવે આ ગુરુપદ જે આજથી ચાલુ થાય છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતનું જે આજે ગુરુપદ એની જે આપણે શરૂઆત થઈ રહી છે એ શરૂઆતની અંદર ત્રણે ત્રણ જણા એમાં ઉપાધ્યાયની એક અલગ જવાબદારી છે, સાધુની એક અલગ જવાબદારી, પણ શાસનની ધુરા તો એવા આચાર્ય ભગવંતોના હાથમાં જ છે. તેવા કઈ રીતના મહારાજ સાહેબને 444 ગ્રંથની આખી એ હરિભદ્રસુરી મહારાજ સાહેબ જે થયા એ સવારના જયારે નીકળે ને એ બ્રાહ્મણ તરીકે સવારના નીકળે તો ખભાની ઉપર જાંબુની ડાળી હોય, જાંબુની ડાળી અને માછીની જાળ હોય અને એક બાજુ બધી નાની સીડી લઈને ચાલે છે, સીડી હોય ને એ અને ખોદવાની કોદાળી. કોઈ પૂછે બ્રાહ્મણ તરીકે તમે કેમ આવું પહેરીને તમે નીકળો છો, તો કે જો જાંબુની ડાળીનો અર્થ એ થાય કે આખા જંબુ દ્વીપમાં મારા જેવો તો કોઈ વિદ્વાન છે જ નહીં, આવું બ્રાહ્મણપણામાં હતો એમને અહંકાર, સાધુપણામાં કે મારા જેવો વિદ્વાન તો કોઈ છે નહીં અને તે છતાં મારી સાથે જો કોઈ વાદ વિવાદ કરવા બેસે, જો મારી સાથે કોઈ ડિબેટ કરવા બેસે અને ડિબેટ કરતા જો હારી ગયો તો કે જે દરિયામાં છુપાવા જાય તો જાળી નાખીને બારે કાઢીને હરાવ, આકાશમાં છુપાવા જાય તો સીડી પર ચડીને એને ઉતારીને હરાવ અને જમીનમાં છુપાઈ જાય તો કોદાળીથી ખોદીને બહાર કાઢીને હરાવ. કોની તાકાત નથી કે મારી સામે, પણ એ જ હરિભદ્રસુરી મહારાજ સાહેબની શક્તિને શાસનના માર્ગે લઈ ગયા. આવ્યું હતું એક વખત એમનો પણ ક્રોધ, એમનો પણ અહંકાર બહાર આવી ગયો હતો. 444 બૌદ્ધ ધર્મના સાધુને મંત્ર શક્તિથી કાગડા બનાવીને મારવાની કોશિશ કરી હતી, ગુરુ ભગવંતે એમને છોડાવી અને પ્રાયશ્ચિતમાં 444 ગ્રંથોની રચના. એટલે આ બધા આચાર્ય ભગવંતો પાસે કેટલી શક્તિ છે
માનપંગ સુરી મહારાજ સાહેબે જરૂર પડી તો સાસનનો પ્રભાવ ના બતાવી 44 બેડી વગેરે દ્વારા 44 ગાડે એમને તો આદેશો લોકોની ખાલી ભક્તિ કરી બસ એ કે મેં તો ક્યારે બેડી તોડવા માટે ભક્તામર બનાવ્યું નથી એનાથી બેડી તૂટી અલગ વાત છે રાજાએ મને જેલમાં નાખ્યા તો મને મારા પોતાના માટે સમય મળ્યો તો સમય મળ્યો તો બસ આદેશ્વર ભગવાનની ભક્તિ કરતા ગયા અને એના ભક્તિના પ્રતાપે એક એક બેડી તૂટતી ગઈ એમના પ્રતાપે આપણે ભક્તામરની પ્રાપ્તિ થઈ કલ્યાણ મંદિર જો પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને જમીનમાં દાટીને ઉપર શિવલિંગ ચડાવી દીધેલું એવું શિવલિંગ ઉપર ચડાવી અને કે અમારા જ ભગવાન છે અમારું જ મંદિર મારા સાહેબને કીધું અને આખું કલ્યાણ મંદિર મુદારમ અવત્ય ભેદી ભીતા ભય પ્રથમ નિંદિત મંગરી પદ્મમ એ ગાથાની રચના કરતા કરતા જે ગાથા આવી અને આખું શિવલિંગ ફાટ્યું અને અંદરથી ધુમાડા ધુમાડા સાથે અવંતી પાર્શ્વનાથ ભગવાન બહાર આવ્યા આ જરૂર પડે તો શાસનના પ્રભાવક છે આ બધા એટલે આ બધા સૂત્રને સ્તોત્ર શબ્દ વાપરે કેમ સ્તોત્ર તો કે જરૂર પડે તો આ નવી રચના જેમ અત્યારના સમજો આપણે કોરોના વગેરે વાયરસ આવી ગયો એક ઓચિંતાનો આખા વિશ્વ પર આ સમજો આપત્તિ આવી છે અત્યારના એવા કોઈ ગીતાર્થ એટલા નહીં હોય કદાચ પણ એ કાળમાં જરૂર પડે તો આવું પ્લેગ વગેરે થઈ ગયું તો માનદેવ સુરી મહારાજ સાહેબે પણ લઘુ શાંતિ સૂત્રની રચના કરી આચાર્ય ભગવાન તો જરૂર પડી તો પોતાની શક્તિ વાપરી અને લઘુ શાંતિ ભક્તામર જો કલ્યાણ મંદિર જો અજીત શાંતિ જો તમે અજીતના ભગવાનની શાંતિના ભગવાનની ભેગી સ્તુતિ કરી તો શાંતિના ભગવાનનું દેરાસર જ અજીતના ભગવાનની બાજુમાં આવી ગયું આ પ્રભાવશાળી સૂત્ર આ બધા આચાર્ય એટલે ગણધર ભગવાન તો રચેલા હોય સૂત્ર કહેવાય અને પછી પાછળથી આચાર્યો રચ્યા હોય સ્તોત્ર કહેવાય એટલે નવસ્મરણમાં નોકાર એક સૂત્ર બાકીના 8-8 સ્તોત્ર બાકીના ભક્તામણ સ્તોત્ર સૂત્ર ને કે ઉપસક્રમ સ્તોત્ર મોટી શાંતિ સ્તોત્ર અને હમણાંથી 100 વર્ષ પહેલાના હોય સ્તવન અને હમણાંના હોય બધા ભાવના ગીત જે હમણાંના લેટેસ્ટ હોય તું મને ભગવાન એ બધા ભાવના ગીતમાં આવે 100 વર્ષ જૂના તું પ્રભુ મારો વગેરે સ્તવન સ્તોત્ર સૂત્ર અને એનાથી પણ ઉપર છે શાસ્ત્ર સ્તોત્ર નોકાર ખમાસમણ લોગસ વગેરે નમુત્રણ વગેરે કઈ રીતના શાસ્ત્રતા સૂત્ર છે એવા સૂત્ર સ્તોત્ર વગેરે આ બધું આચાર્ય ભગવંતોના હાથમાં જ છે એટલે ધુરા વગેરે એમને આપવી પડે એવા ભદ્રબાહુ સ્વામી હરિભદ્ર સુરી હેમચંદ્ર સુરી ગીર સુરી કાલકાચાર્ય વજ્ર સ્વામી એક એક આચાર્ય ભગવાનને આપણે વિચારીએ છીએ વજ્ર સ્વામી કેટલી નાની ઉંમરે એમને આચાર્ય પદવી કેટલું અને જરૂર પડે તો એવું પુષ્પ વગેરે જે દ્રષ્ટાંત કલ્પસૂત્રમાં બધા આવી જ જતા હોય છે આપણામાં તો પણ અકબર બાદશાહ રોજ સવાસે ચકલીની જીભ ખાવાવાળા સવાસે ચકલીની જીભ ખાવાવાળા અકબર બાદશાહને પણ હીરસુરી મહારાજ સાહેબે પ્રતિબોધ કરી અને એ બધું બંધ કરાવડાવ્યું એવા હીરસુરી મહારાજ સાહેબ ને કંઈક આચાર્ય અત્યારના કાળના પણ આચાર્ય ભગવંતો જો એટલે આચાર્ય ભગવંત વગેરે જે છે એકદમ અનુશાસન કરનારા હોય છે ને અનુશાસન એમના હાથમાં હોય છે ડિસિપ્લિન જે કહેવાય ને એ આચાર્ય ભગવાનના હાથમાં હોય એટલે આપણા ઘરની અંદર પિતા જે છે ને મારા એ આચાર્યના સ્થાને છે અને મારી માતા છે ઉપાધ્યાયના સાથે એ મને સંસ્કાર આપશે એ મારું ધ્યાન આપશે હું કોની સાથે વાત કરું છું કેમ નથી ખાતો કેમ ખાઉં છું કેટલું ખાઉં છું એ બધું જ શિષ્યનું કઈ રીતના બરોબર ધ્યાન રાખે ઉપાધ્યાય એ ઉપાધ્યાય માતાના સાથે અને પિતા આચાર્યના સાથે તો આપણા પરિવાર માટે પણ એમ કીધું છે ભગવાને આપણા ધર્મમાં શું કીધું કે તમારા પરિવારની અંદર અને જે સેમ તમારો પરિવાર છે એમ જૈન શાસન એ પણ એક પરિવાર છે અને બધા જ મારા સાહેબો જ હંમેશા ભેગા એક જ માંડલી એ જમ એક જ જો પણ આમ હમણાં ગોચરી વાપરવા માટે બેઠા ને ત્યાં મારા સાહેબને હું ભણાવતો હતો અને પછી જરા 5-7 મિનિટમાં તમને આવો જમીને તમ ગોચરી વાપરીને અને હું જરા બહાર આવીને બેઠો અને અંદર ત્યાં પાછા બહારે આવ્યા શું થયું કેમ સાહેબ વાપરી લો નાનો કોઈ પાહુણા મારા સાહેબ દેખાય હવે દર્શન કરવા માટે કોઈ મારા સાહેબ વિહાર કરતા કરતા આવ્યા હતા તો કોઈ પાહુણા એટલે કોઈ મહેમાન છે અને મહેમાન છે એને વોરવા ક્યારે જશે ને ગોચરી વોરવા ક્યારે જશે પાણી વોરવા ક્યારે જશે કે ગોચરી છે એમાં ભળી જશે એટલે 2 મિનિટ રાજો એ આવે છે વાપરવાનું જો આંબેલી કાષ્ટનું વગેરે કઈ હોય તો ગોચરી છે આપણી પાસે પાહુણા મારા સાહેબ બોલો મહેમાન માસ તો તરત જ બોલાવી અને સાથે બધા જ વાપરવા માટે એ કે અન્ન ભેગું હોય તો મન ભેગું રહે અન્ન જુદું તો મન જુદું તો જેમ આપણે શાસન જે સમજો કે આ જે પરિવારની અંદર શું હોવું જોઈએ એ સેમ જૈન શાસનમાં પણ પછી એમાં જરૂર પડે તો પપ્પા કડક થાય તો એમ ના કહેવાય કે જો આમ કઈ રીતના કડક થાય છે મારા પપ્પા આવી રીતના કઈ રીતના બોલે છે તો બોલવું પડે ન સમજે તો
તે ગુરુ ભગવંતને માટે પણ આપણા માટે ચાર શબ્દ આપણામાં વાપર્યા છે. શિષ્યને શરણ આપે ને દુષ્ટોને દંડ આપે. ને આચાર્યનું કામ શું છે? પોતાના શિષ્યને શરણમાં કે એ લોકોને કોઈ બગાડવા ના રહે, કોઈ સાથે તમારે મળવાનું નહીં, પરિવાર વાળાને બહુ નહીં મળવાનું. કારણ કે આપણે જઈએ એટલે પછી ઢીલા પાડીએ, એમ ફાવે છે, ગોચરી પાણીમાં ફાવે છે. તમારું ધ્યાન રાખે ને ગુરુ ભગવાન, કોઈ બીજાનું વધારે ધ્યાન રાખે એવું નથી ને, પૈસાદારોનું વધારે, આવું બધું ઢીલા પાડી દઈએ આપણે. તમારે શકે તમારે આવવાનું જ નહીં, મળવા જ નહીં. શિષ્યનું બરોબર ધ્યાન રાખતા હોય અને દુષ્ટોને બરોબર દંડ આપતા હોય એ લોકો માટે, અને દુષ્ટની અંદર પછી કદાચ શાસનને નુકસાન કરે એવા ગુરુ ભગવાન પણ હોય એ લોકો માટે આપણા આચાર્ય ભગવાન માટે ચાર નિયમ કીધા. પહેલા નંબરમાં સારણા, પછી વાયણા, પછી ચોયણા અને પછી પડી ચોયણા. એ મહારાજ સાહેબ જે કહે ને એનું અનુશાસનનો અર્થ શું કીધું? તો કે સારણા એટલે નિરંતર સમજાવે, નિરંતર સમજાવે. ચલો ચલો ચલો, પ્રમાદ છોડો, ચલો તો અધ્યયનનો ટાઈમ થઈ ગયો, ચલો ભણવા બેસો, ચલો ચલો જલ્દી ભણવા બેસો, ચલો વાપરી લીધું ગોચરી, ચલો ફટાફટ ઉભા થાવ ભણવા બેસો, ને ચલો સગા સંબંધીને મળવાની જરૂરત નથી, કઈ કઈ નથી જરૂર સંસાર એકદમ. એટલે સારણા એટલે તમારું તાળ સંભાળ રાખે સારણા. પછી એ સારણા કરતા કરતા ગુરુને લાગે કે ખોટું કરી રહ્યા ચાલે, એટલે થોડુંક સારા શબ્દમાં કે ખોટું, એટલે આ ખોટું કહેવાય, આવી રીતના ન કરાય. આપણે રસ્તામાં કોઈ પણ મળે ઓળખીતા ભલે ને, આપણે રસ્તામાં ઉભા રહેવાય કોઈ સાથે વાતો કરવા માટે, સાધુ છે આપણે, કોઈ સ્ત્રી સાથે રસ્તામાં ઉભા રહીએ તો કેવું વ્યવહારમાં કેટલું ખરાબ લાગે, જો બીજી વાર ન થાય એનું ધ્યાન રાખજો. એટલે વારણા એટલે અટકાવે, આવું ન કરાય. તો પણ ઘણા લોકો એવા અહંકારી થઈ ગયા ને કે હું તો આટલું વ્યાખ્યાન આપી શકું છું, હું તો આટલા લોકોને સંબોધન કરું છું. અને બધા વાચસ્પતિ હશે તમે નાની ઉંમરના, પણ એ ગુરુ ભગવંતને લાગે ને કે ભાઈ આ બહુ અહંકાર આવ્યો છે તો કાપ કાઢવા બેસાડી દે, ચલો કપડાં ધોવા માટે બેસી જાઓ. એટલે એનાથી આગળ ચોયણા, એટલે ચોયણા એટલે કડક શબ્દમાં કહે, કડક શબ્દ કે ના પાડી હતી ને ગઈકાલે તમને, કે આવી રીતના આપણાથી ન કોઈ સ્ત્રીઓ વગેરેને એકાંતમાં ન મળાય, આપણાથી સગા સંબંધી વગેરેને આવી રીતના બહુ ન મળાય. ચોયણા એટલે આપણને એ લોકો કડક શબ્દમાં સમજાવે. અને છેલ્લે તમને થતું હશે કે આવું કઈ રીતના ગુરુ કરી શકે? પડી ચોયણા એટલે કદાચ ન સમજે, પણ એનામાં સુધરવાની લાયકાત છે એમ લાગે. એ સાધુમાં સુધરવાની જો લાયકાત દેખાય તો પછી શું કરે? તો દેખાતી હોય તો એવા કડક શબ્દ બોલે, એવો અવાજ મોટો કરે, કડવા શબ્દ પણ બોલે. આવું કઈ કહીશ મહારાજ સાહેબ થઈને આવું કઈ અહિંસાની વાતો કરવા વાળા, આપણે અવાજ મોટો કર્યો તો આપણે ના પડે કે આવી રીતના બોલાતા હશે ઘરમાં? અવાજ મોટો કરે, કડક શબ્દમાં બોલે, અને એવા એવા કડક શબ્દ લખ્યા છે ગ્રંથની અંદર. એ કડક શબ્દ વગેરેમાં કે નાલાયક શબ્દ પણ લખે, નાલાયક છે સમજતો જ નથી એમ, દુર્ગતિમાં જવા માટે જ આવ્યો છે, શાસનનું નામ ડૂબાડશે તો એ રીતના આવા કડક શબ્દ, કારણ કે એને વાળવા છે ને, કોઈ પણ હિસાબે આ લપસી ન જાય, દુર્ગતિમાં જતો ન રહે, દુર્ગતિમાં જ જવાનો લાગ્યો છે. સાધુ થઈને આ પાપ કરશે તો કઈ રીતના કર્મ તૂટશે તારા? આવા આવા કડક શબ્દ, અને આ તો તું તારી સાથે અમારું નામ પણ, શાસનનું નામ પણ લજાવશે આવી રીતના કરશે ને, તો તારું નામ તો બગાડીશ પણ અમારું પણ નામ વગેરે બગાડશે. ચલો આ વસ્તુ સેમ હરિભદ્ર સુરી મહારાજ સાહેબ સાથે થયેલ. સાધુ મહારાજ સાહેબે સમજાવ્યું પણ દરવાજો ન ખોલ્યો, તો સાધ્વીજી મહારાજ સાહેબે એમને આવી રીતના કીધેલું કે તમે આ 444 બૌદ્ધ ધર્મના સાધુને આવી રીતના કાગડા બનાવીને મારવાની કોશિશ કરો તો તમે એમ ધારો છો કે આ વેરનો બદલો વેર હોય? તમારા બે શિષ્યને એને મારી નાખ્યા, તમે એના 444 બૌદ્ધોને મારો તો કે વેરનો બદલો માવી સામી ધારો તો બીજા કોઈ ધર્મના ધરતી પર રહેવા નથી ધાર. અને એને સમજાયા પછી છેલ્લે આ શબ્દ જોયા, ચલો દીકરો આ મૂળ તો બ્રાહ્મણ ભાણાના સંસ્કાર છે ને, જૈનપણાના સંસ્કારો તો એનામાં કરુણા હોય જ, અને બધા જ જયારે એકવાર અપમાન કરીને નીકળે છે રૂમમાંથી ત્યારે મારા સાહેબ ઠંડા પડે. એમને થયું કે મારા બે શિષ્યને આ લોકોએ મારી નાખ્યા, અને એમનું બ્રાહ્મણપણાની વિદ્યાઓ બહાર આવવા માંડી, આખા બૌદ્ધ ધર્મના બધા સાધુને એવું જીવતા બાળી નાખે. ત્યારે આ સાધ્વીજી ને જે ગુરુ માનતા હતા એને એવી પડી ચોયણા આપ્યું ને કે મોઢું બતાડતા નહીં ક્યારે આવી રીતના, એ અમારા જૈન ધર્મની અંદર આવા સાધુ ચાલે જ નહીં, કચ્છની બહાર મૂકી દેવામાં આવે. એટલે આ પડી ચોયણાનો અર્થ જરૂર પડે તો તમે ક્યારે આ તો નવાઈ નહીં પામતા કે કદાચ ન સાંભળો ને, એકાદ વાર જરૂર પડે તો હાથ પણ ઉપાડી શકે ગુરુ ભગવાન, હાથ પણ ઉપાડી શકે, દાંડાથી મારી પણ શકે, ત્યાં સુધી પડી ચોયણા કીધી. ને તમારે
ભગવાન ભલે કરુણા વાળા હશે પણ ગુરુ ભગવાન એવા કરુણા વાળા હોય ન ચાલે. અમે અમે જે મહેસાણામાં સર પાસે ભણતા હતા ને કે સર અમારા પોતે બ્લાઇન્ડ ઉકરાજી અમીચંદજી કોઠારી એ સાહેબને અમે જોયેલા છે નાનપણમાં, કે અમે લોકો પણ સમજો થોડા ગ્રુપમાં ભણતા હોય એમાં સાધુ મહાસાહેબ પણ હોય સાધ્વીજી પણ હોય અને અમે લોકો 13-14 વર્ષની ઉંમરના હોય તો અમને ભૂલ કરે તો જરાક કડક શબ્દમાં કે છોકરાઓ ભણો શું કરો છો, હોમવર્ક કરી નથી આવતા, ગાથા પાકી નથી, ચલો પાછી ભણવા બેસો, એટલે આમ જરાક કહી અને છોડી દે. સમજે બાળકની ઉંમર છે, મસ્તીની ઉંમર છે, કહીને છોડી દે. ઓલા મોટા મારા સાહેબ જે ભણવા માટે આવ્યા હોય ને, અમારા ગ્રુપમાં મારા સાહેબ હોય, તમારે તો ભણવા સિવાય કઈ કરવાનું જ નથી, અમારે તો ખાલી સ્વાધ્યાય જ કરવાનું, તમારે નથી પૂજા સાત્ર કે કઈ કરવાનું તો છે નહીં, તમારે ખાલી અભ્યાસ જ કરવાનો છે, તો કેમ તમારું હોમવર્ક થતું નથી? તો મારા સાહેબ શાસનનું આ કામ હતું, આંબીની હોળી કાંઈ નહીં, તમે એક કામ કરો એ જ કામ કર્યા કરો, ને સગા સંબંધી આવે ને એને મળ્યા કરજો, સગા સંબંધી આવે ને બસ તમે આ બધા બીજા બધા આડાવડા કામ કરજો, કે અમે બધા મહેસાણા ભણવા ગયા હતા એમ ખાલી બધાને કીધા કરજો, એવા શબ્દ તમે નહીં માનો અમારા સરના મોઢે અમે સાંભળ. તમે શ્રાવકના ઘરના છે ને, હરામના રોટલા ખાવાની એક આદત પડી છે, ખાઈને પડ્યા રહેજો, બસ ખાઈને તમે પડ્યા રહેજો, બસ શાસન પર બોજ બનીને. આ શબ્દ અમે અમે પોતાને સાધ્વીજી તો એવા રડે ને, સાધ્વીજી તો બધાના ચાપમાં એવું રડે તો રડ્યા એટલે 3 આંબીલનું પ્રાયશ્ચિત આપી દીધું, ચલો આજો 3 આંબીલ કરવાનું. સાનું રડવું સાનું આવે? આ બરોબર ભણતા નથી એટલે કેવું પડે, ને એવો અભ્યાસ કરીને આવે ને. આજે તો અમારી સાથે ભણનારા કેટલા મોટા આચાર્ય બની ગયા છે મારા સાહેબ, અમુક સાધુ મહાસાહેબ. અમે અત્યારે પણ વંદન કરવા જઈએ ને, કે જો આ ગુરુ ભગવંતે જો કડક શબ્દ ન વાપર્યો હોત આપણને, તો અમને એમ તો અહંકાર હતો, અમે એટલે સાધુ, અમે તો સૌથી, અમને કોણ કહી શકે? અને બરોબરના પડી જોઈને એટલે અમારા ગુરુના જે શબ્દ અમારા માટે પણ એવા જ હતા, પણ અમારા કરતા ગુરુ સાધુની તો પાછળ જ પડી જાય, તો તમે કેમ પ્રમાદ કરો છો? તમારે તો તમારો જે ખોરાક લીધો છે આત્માના માર્ગે જ વાપરવું પડશે, ને તો વિકાર ઉત્પન્ન થઈ જશે. જે ખોરાક લીધો છે એને તમારે કઈ રીતના પચાવવાનું, કે સ્વાધ્યાય દ્વારા જ પચાવવાનું. આવા ગુરુ ભગવાન સાયણા પણ આપે, વારણા પણ આપે, ચોયણા પણ આપે, પણ જરૂર પડે તો પડી ચોયણા અંદર ખાને, જરૂર પડે તો કપડાં પહેરાવી, દીક્ષામાંથી રજા પણ આપે. એમ લાગે આ વ્યક્તિ શાસનને નુકસાન કરે એમ છે, જાહેરમાં કોઈને ન કે, અંદર પેન્ટ શર્ટ પહેરાવી, ગાડીમાં બેસાડી અને રવાના કરી દે, અને સવારે ખબર રાતે કુવામાં હતા ખરા પણ દેખાતા નથી, ખબર ક્યાં ક્યાં ખ્યાલ ન, એમને આમ કર્યું આમ કર્યું, બદનામ કઈ નહીં, એકને બદનામ કરો તો બધા મારા સાહેબ આવા જ હશે એમ જ વિચારે બધા. જે જે જગ્યા નકામી થાય કટ કરતા પણ ગુરુ ભગવંતોને આવે, એટલે આવા આચાર્યમાં સાહેબ પર છે ને બહુ મોટી જવાબદારી છે. આચાર્ય પણ ભગવાનને વાંધો નથી, ભગવાન તો કરુણા વાળા છે એ બોલીને જતા રહે, દેવને પણ વાંધો નહીં, ધર્મને પણ વાંધો નથી, જે તકલીફ હશે એ ગુરુને જ, કારણ કે ગુરુની ઉપર એ શાસનની જવાબદારી છે. એટલે ઘણી વખત બહુ અપગ્રેડ રહેવું પડે. આચાર્ય ભગવાન તો એ કદાચ જમાના પ્રમાણે અત્યારે કયા કાયદા કાનૂન આ તે બધી જ વસ્તુ એમને લો ને બધું જ ભણવું પડે, એવા આચાર્ય ભગવાન આપણા સુરી આચાર્ય ભગવાન અનુશાસન વગેરે કરી. તો જેમ સાધુ સંતોની અંદર આવા ડિસિપ્લિન હોય એમ આપણા માટે પણ કીધું છે, ને આપણા પરિવારમાં. જો પેલા તો આપણા પરિવારમાં ભાગવાનું કે જાગવાનું, આપણે તો એમ લાગે જવા દો ને, છોકરાઓ એમની રીતના રહેશે, છોકરી એની રીતના સુખી છે, આપણે આપણું સંભાળો શાંતિથી, એનાથી દૂર રહેવું એની જગ્યાએ, આપણે આપણી જગ્યાએ. તો આ અત્યારના કાળનો વિચારો થઈ ગયા આપણે, બાકી તો પેલા તો છોકરાઓ કે કાકાઓને બધા ભેગા જ રહેતા હતા બધા, ને પપ્પાના હાથની છે કાકા, ને કાકાના હાથની છે ભત્રીજો, ને ભત્રીજાના હાથની છે, આમ આમ ઝિકઝેક જ ચાલતો હોય. પપ્પાના હાથની જે કાકા તૈયાર થાય, કાકાના હાથની જે ભત્રીજો તૈયાર થાય, ભત્રીજાના હાથની જે આનો છોકરો તૈયાર થાય, આના આવી રીતના જ અભિમાન તૂટતું ને. પપ્પાના હાથની જે કાકા તૈયાર થાય, કાકા ને પપ્પાની જગ્યાએ જ ગણવાનું. એટલે તો ગુજરાતીમાં ભત્રીજો શબ્દ આવ્યો, કે અમારા ઘરનો ભ ત્રીજો છે, આ એક ભાઈનો ભ છે, આ ભાભીનો ભ છે, અને અમારો ત્રીજો ને ભ ત્રીજો. એટલે એ જે ડિસિપ્લિન ઓફિસમાં અને ઘરમાં ને બધું અનુશાસન જે છે, આ શાસનમાં પણ આવે, કે આ ગુરુને બધું પૂછીને જ કરવું પડે. ગુરુને કહીએ ને કે મા સાહેબ આજે જરા ઉપવાસની ઈચ્છા છે, અને ગુરુ જોયું કે અહીંયા 28 મહોત્સવ ચાલે છે, તો આંબીલ કે ઉપવાસનું પછાણ માંગે છે, એટલે બધા તપસ્વી તરીકે એને વંદન કરે, બીજા બધા મહારાજ સાહેબ વાપરી રહ્યા છે અને આ તપશ્ચર્યા કરે, એટલે બધા એને વિશેષ માન આપે, અને સ્લાઇડ ઊંડે ઊંડે જોયું કે આમાં અહંકાર છે, કારણ કે તપસ્વી તરીકે એને વિશેષ માન માને, બીજા બધા ખાઈ રહ્યા છે,
બધા સ્વામીઓ આશ્રય મતલબ સારી કોચરી વાપરે અને કે ના હમણાં શાસન ના બહુ કામ છે, હમણાં નોકાળ સ્વીકારી લો. તો એના ગુરુ ને પૂછવાનું કયું તપ કરું કે નોકાળ સ્વીકારી લો, એટલે આર્ગ્યુમેન્ટ નહીં કરે. ગુરુ કીધું એટલે નોકાળ સ્વીકારી લેવાનું. આજે ઉપવાસ ની કે અઠમ ની કે અઠાઈ ની ઈચ્છા છે કઈ, કારણ કે અહંકાર દેખાય ને એમને, બીજા બધા ખાય છે ને. અને જેવું વિહાર કરતા કરતા એમ લાગે બોમ્બે વગેરે છોડી દે ને, એટલે પછી રસ્તામાં અઠમ નું પછકાણ આપી દે. ઓલું તમે કઈ વચ્ચે કે અઠમ કરો તો અમે રસ્તામાં કઈ મળવા નથી, ગોચરી વિહારમાં કોઈ ન જોયું ત્યારે અઠમ કરાવી દે. આ બહુ ગુરુ છે ને બહુ કડક હોય બધા જે છે ને, અમે જરાક પણ, કારણ કે મોહનીય કર્મ પર એમને એટેક કરવો છે. તમે તપ સારામાં સારી કરી શકો છો, અંતરાય કર્મ ઓછા છે. જ્ઞાન સારામાં સારું પાઠ પર બેસીને બોલી શકો છો, જ્ઞાનાવરણીય કર્મ ઓછા છે. પણ લડવાનું તો મોહનીય ની સામે છે, અને એ મોહનીય કર્મ ગુરુને જ દેખાઈ રહ્યો છે આપણામાં. એ જે અહંકાર છે એ ગુરુને દેખાય. કેટલી બધી વખત જયારે દીપ્તિબેને દીક્ષા લીધી, તે દીક્ષા લીધી ત્યારે અમે પ્રશ્ન પૂછેલો, દીપ્તિબેન તમે પોતે આટલા વિદ્વાન, આટલા 200-300 જણાની તમે શિબિર ચલાવો, તમે આટલા વિદ્વાન અને તમે જે ગુરુ પાસે રહ્યો, ત્યાં કદાચ અભ્યાસ થાય ન થાય? કે મારા માટે અભ્યાસ એ મહત્વનું નથી, મારા માટે મારા ગુરુ કે છે મારે શિબિર ચલાવવાનું, તો હું શિબિર ચલાવીશ. એ કે છે કાપ કાઢવા બેસો તો કાપ કાઢીશ. કદાચ હું સારું સમજો શિબિર ચલાવતો અને બીજાને કોઈને સાધ્વીજીની ઈર્ષ્યા કે એનું કારણ બને, તો હું પછી એ જે ગુરુ ભગવાનના પ્રત્યે સમર્પણ એ જ મને તારશે. મારા માટે મારું શાસન સમર્પણ, મારા ગુરુનું સમર્પણ ભાવે જ મારા, એટલે જ્ઞાનને પણ ગૌણ કરવામાં આપણે જ્ઞાનને એટલું બધું મહત્વ આપી દઈએ ને, એટલે જ્ઞાન અને તપ એ બે ધાર્મિક અભિમાન કીધા. જ્ઞાન મદ અને તપ મદ એ બે ધાર્મિક અભિમાન, એટલે એ ટોટલ મોહનીય કર્મની ઉપર જ એ જે વાર કરવું પડે, સાયણા વાયણા ચોયણા પડી ચોયણા શબ્દ વગેરે દ્વારા ગુરુ આપણા કલ્યાણની જે ઈચ્છા ધરાવે આપણા માટે, જે પાછે પાછા આચાર પાછા એકવાર રિપીટ કરી અને કોઈને કઈ પ્રશ્નો હોય તો આપણે 5-10 મિનિટ માટે લઈ લેશું. તો કે પેલા નંબરનું જે આપણે કીધું તો કે જ્ઞાનાચાર, તો કે જ્ઞાનાચાર એટલે શું? તો કે જ્ઞાનાચારનો અર્થ આપણને જો જ્ઞાનાચારના દર્શનાચાર અત્યારમાં બધું બતાવેલું છે, તો કે જ્ઞાનાચાર એટલે લાઈફમાં સિલેક્શન હોવું જોઈએ હંમેશા તમારી પાસે. તમે આટલું જ્ઞાન ભણ્યા છો તો હવે મારે કઈ વસ્તુનું સિલેક્શન કરવું જોઈએ એટલું તો જ્ઞાન હોવું જોઈએ, એટલું તો વિવેક. કપડામાં મોબાઈલમાં ચપ્પલમાં બધામાં જ સિલેક્શન છે, તો મારા લાઈફમાં વિચાર વર્તન વાણીનું કંઈક તો સિલેક્શન હોવું જોઈએ. જ્ઞાનાચાર એટલે સિલેક્શન જે બતાવવામાં આવે છે. પછી દર્શનાચાર એટલે, તો કે દર્શનાચાર એટલે બધા સાથેનો સારો રિલેશન, એકો એક વ્યક્તિઓ સાથે મારે કઈ રીતના સત્ય દર્શન સ્નેહ દર્શન વગેરે કઈ રીતના મારે કરવાનું, એ બધું જ મારે એની અંદર. ક્યારેક આપણે સત્ય દર્શન જે નહીં કરવાનું, એટલે સત્યનો અર્થ સાચું બોલવાથી જો એને દુઃખ લાગતું તો સત્ય આપણે બોલવાની ના પડે, સત્ય દર્શન. પછી સ્નેહ દર્શન એટલે જરૂર પડે તો કોઈ જીવના રક્ષણ માટે જૂઠું પણ બોલવું પડે, કારણ કે હમણાં કહેવામાં વાત બગડી જશે એટલે વાત ઢાંકવી પડે. અને ચાર રસ્તાના વચ્ચે મારા સાહેબ ઊભા હોય અને મારા સાહેબને પૂછે કે ગાય કઈ બાજુ ગઈ, મારા સાહેબ તો જૂઠું બોલે નહીં, સાચું બોલે તો ગાયને મારી નાખે, ખબર નથી બોલે તો જૂઠું બોલી રહે, કે જવાબ જ ના આપે તો સાચી દિશામાં જઈને ગાયને મારે તો મારા સાહેબને પાપ લાગે, તો શું કરવાનું? મૌન રહેવાનું. તો કોઈ સાચી દિશા મારી નાખે તો કે જૂઠું બોલવાનું અમારે, આ જૂઠું બોલવું એ ટાઈમે મારા સાહેબનો ધર્મ થઈ. તો આ જીવો પ્રત્યેનું બીજું આ જે રિલેશન એટલે સત્ય દર્શન જે કડવું લાગશે, સ્નેહ દર્શન જૂઠું બોલવાનું, અને એનાથી પણ કોઈ રાગ દ્વેષથી મુક્ત થવા માટે આપણે ત્રીજા નંબરની અંદરની દ્રષ્ટિ જ બરોબર છે કે એને અટકાવવાનું રાગ દ્વેષથી. એટલે બીજા નંબરમાં રિલેશન આવ્યું. ત્રીજા નંબરમાં ચારિત્રાચાર એટલે શું? તો કે ચારિત્રાચારનો અર્થ તમારું કલેક્શન, તમે નક્કી કરો તમારા જીવનમાં કઈ વસ્તુ તમારે ભેગી કરવી. કલેક્શન એટલે સારા સારા કયા કાર્ય દ્વારા આપણે લોકો યાદ કરે, કલેક્શન. તપાચાર એટલે શું? તો કે તપાચાર એટલે કન્ફેશન, કન્ફેશન. તમે તપાચાર એટલે તમારે ગુરુ પાસે જઈ અને નિંદામી અને ગરિયામી. મારા સાહેબે હંમેશા નિંદા અને ગરહા, આત્માની સાક્ષી નિંદા અને ગુરુની સાક્ષી એ ગરહા કરી, અને છેલ્લે વિર્યાચાર એટલે બધી જ વસ્તુમાં અટેન્શન. અટેન્શન એટલે હંમેશા જાગૃતિમય જીવન જીવવાનું. જાગૃતિમય જીવન જી આપણે જે જીવીએ તે આવા 5 આચારનું જે પાલન કરે એ આપણા આચાર્ય ભગવાન આપણને આચારોના ભંડાર છે. અને પાપથી મુક્તિ, બરોબર? પાપ, તો કે આ
જીવનમાં પાપ કર્મના ઉદયથી જ આપણા જીવનમાં દુઃખ આવે, ને પુણ્ય કર્મ છે તો સગવડ મળે, પાપ કર્મ આપણા જીવનમાં અગવડ આપે. મારા લાઈફમાં જે પણ મને આ પ્રોબ્લેમ છે ને તે પ્રોબ્લેમ છે, તો કંઈક પાપ કર્મ કર્યું હશે, આચારથી વિરુદ્ધ કર્યું હશે, તો આચારનો આચાર માસનો જાપ કરીશ તો મારું આચરણ સુધરે, તો મને પાપથી મુક્તિ મળે. તેવા સમય, સમજણ, સત્તા અને સંપત્તિનો સદુપયોગ ન કરવો અને દુરુપયોગ કરવો એ પાપ છે. સમય છે તો પ્રમાદ નહીં કરો, સમય બીજાને માટે આપો. તમારામાં સમજણ છે તો તમે સમજણ કોઈનો પ્રોબ્લેમ સોલ્વ કરો. તમારી પાસે સત્તા છે, તમે બોલો છો અને સામેવાળાનું કામ થાય છે, અને છેલ્લે સંપત્તિ છે તમારી પાસે, તો સમય, સમજણ, સત્તા અને સંપત્તિનો સદવ્યય ન કરવો અને દુર્વ્યય કરવો એ દોષ છે. એનાથી પાપ બંધાય ને એનાથી આપણે અગવડ. આવા જે મારા જીવનમાં 18 જાતના જે પાપસ્થાનક છે, જેનું ફળ મને 82 રીતના ઉદયમાં આવે છે, 82 રીતના ઉદયમાં આવે એવા પાપોથી મારે મુક્ત થવું હોય તો શું કરવાનું? ઓમ રીમ નમો આયર્યાણમ પદનો આપણા ધર્મની અંદર જે જાપ કીધો છે. તો હવે અહીંયા આચાર્ય પદ વિશે વિશેષ તો આપણે કઈ કહેવાનું હોતું નથી, કારણ કે જે મુખ્ય 5 આચાર છે, બાકી તો 36 ગુણો ગુરુમાં જે 36 ગુણો કયા છે એ આપણે જરાક વિચારી જઈએ. ઓમ નવપજ્જી ની અંદર દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ, 3 તત્વને નમસ્કાર કરતા આજે ગુરુ ભગવાન જે મારા પ્રત્યક્ષ ઉપકારી છે, એ ગુરુ ની અંદર પણ વિશેષ એવા આચાર્ય ભગવાન જે મારા માટે ગણધરના સ્થાને છે, ભગવાનની ગેરહાજરીમાં જે ભગવાનના સ્થાને છે તેવા આચાર્ય ભગવાન, તો હું આજે અહીંયા સમ્યક્ત્વની પ્રતિજ્ઞાની અંદર સ્તુતિ કરું છું. અરિહંતો મહાદેવો જાવત જીવમ સુસાહુનો વર્ણો જીણપન્નતં તત્તમ ઇહ સંમત્તમ મહે ગયમ. કે અરિહંત ભગવાન એ જ મારા પરમાત્મા રહેશે, અને જે જીન શાસનની આજ્ઞા પાલનાર એવા ગુરુ ભગવાન મારા ગુરુ રહેશે, અને એના આજ્ઞામય રહીશ એવી રીતના હું પ્રતિજ્ઞા ધારણ કરું છું. તેવા મારા જીવનની અંદર જે હું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારોનું પાલન કરી રહ્યો છું, અતિક્રમ એટલે મારા મનમાં જે પાપના વિચારો ચાલી રહ્યા છે, વ્યતિક્રમ એટલે બધી હું પાપની બધી તૈયારી કરી રહ્યો છું, અતિચાર એટલે દુઃખી અથવા અનાચાર એટલે જાણીને જે કરેલા કર્મો છે, આવા જે પણ જાણતા કે અજાણતા મેં કરેલા કર્મ કરેલા છે, એવા આચાર્ય ભગવંત જ મને સાયણા, વાયણા, ચોયણા અને પડી ચોયણા દ્વારા મારા આત્માનું તમે રક્ષણ કરો, અને જ્યાં પણ ખોટા માર્ગે હું જતો હોઉં ત્યારે મને સાચો માર્ગ બતાડનારા થાવ એવા આચાર્ય ભગવાન 36 ગુણોથી યુક્ત અને પીળો વર્ણ એટલે સુરવીરતાનું પ્રતીક તરીકે પીળા કલર વાળા આચાર્ય ભગવંતોને હું કોટી કોટી વંદન. તો પહેલી ગાથાના 18 કયા, છોડવાના 18 કયા? તો કે 5 ઇન્દ્રિય. આચાર્યના 36 ગુણ પણ ગણી લઈએ આપણે, અરિયના 12 જોયા, સિદ્ધના 8 જોયા, હવે આચાર્યના 36માં 5 ઇન્દ્રિય. એ 5 ઇન્દ્રિયને મહારાજ સાહેબ એ કાબુમાં રાખવાના. એટલે મહારાજ સાહેબ 3 ટાઈમ વાપરે ને તો એ તમારે સુખ તપ પૂછવું પડે. મહારાજ સાહેબ 3 ટાઈમ ગોચરી વાપરે તો એ તમારે કેમ સુખ તપ પૂછવાનું? તો કે બીજી ઇન્દ્રિયથી તપ છે ને, બીજી ઇન્દ્રિયથી ભલે જીભથી કદાચ વાપરતા છે, કાનથી તપ છે, આંખથી તપ છે. તો 5 ઇન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય એને કાબુમાં રાખનારા, 9 બ્રહ્મચર્યની વાળનું પાલન કરનારા. સાધુના લાઈફમાં બ્રહ્મચર્ય એ સૌથી મેઇન વસ્તુ છે. બ્રહ્મચર્ય એટલે આત્મામાં રહેવું, બ્રહ્મ એટલે આત્મામાં ચરવું, કરવું, વિચારવું, ભગવાનની આજ્ઞા મુજબ પોતાના આત્મામાં રહેવું, મૈથુન એટલે એનાથી વસ્તુ કે વ્યક્તિઓથી મુક્ત થવું. એવા 9 બ્રહ્મચર્ય, ખેતરનું રક્ષણ કરવા માટે જેમ કાંટાની વાળ જોવે એમ બ્રહ્મચર્યના પાલન માટે 9 નિયમ, અને એવા અમારા ગુરુ ભગવાન 4 કસાઈથી મુક્ત છે, ક્રોધમાં માયાલોભથી મુક્ત છે. આવા 18 હિય એટલે છોડવા યોગ્ય. હવે એના પછીની ગાથામાં 5 મહાવ્રત એટલે મારા ગુરુ 5 મહાવ્રતનું પાલન કરનારા છે, 5 વિહાય એટલે 5 આચારનું પાલન કરનારા છે, અને મહારાજ સાહેબની 8 માતા છે, 5 સમિતિ અને 3 ગુપ્તિ.
કે તીર્થંકર ભગવાનની માતા કોણ? તો કરુણા. શ્રાવકોની માતા કોણ? તો કે જૈણા. તો મહારાજ સાહેબની માતા કોણ? તો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી. આવા પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તી એ લેવા યોગ્ય અને પેલી ગાથામાં છોડવા યોગ્ય. આવા 36 ગુણોથી યુક્ત એવા આચાર્ય ભગવંતમાં અત્યારે હું કયા મહારાજ સાહેબની સ્થાપના કરું? તો કે ભગવાન જેને સ્થાપીને ગયા છે એવા સુધર્મા સ્વામીને જ હું સ્થાપના કરું છું. એ સુધર્મા સ્વામી માવી સ્વામીના પાંચમા નંબરના ગણધર હતા અને એમના પગની અંદર કોડાનું ચિહ્ન હતું, શંખ કોડા. એટલા માટે સ્થાપનાચાર્યજીની અંદર કેમ આપણે આચાર્યજીની અંદર ગોલ કોડા રાખીએ અને પાંચ જ કેમ રાખીએ? તો કે પાંચમા નંબરના ગણધર છે. જયારે નૌકાર પંચીને બોલો ગુરુની અંદર બધા ગુણો મારામાં આવી રહ્યા છે. ગુરુની અંદરથી બધા, એટલા માટે વચ્ચેથી કોઈ આડ નહીં પાડવાની. ગુરુ શિષ્યનું જોડાણ થઈ રહ્યું છે, એ જોડાણ થઈ રહ્યું છે. વચ્ચેથી તમે પાછળથી ફરીને જાઓ, એ ગુરુની સાથે શિષ્યનો જોડાવા દો. આવા ગુરુની અંદરથી બધા ગુણો મારામાં, એટલા માટે હું ગુરુને ઉપર બેસાડું છું. કારણ કે હંમેશા પાણી ઉપરથી જ નીચે આવે, પાણી ઉપરથી જ નીચે આવે. હું નીચે હોઈશ તો જ હું અંદર ભરાઈ શકીશ. એવા ગુરુ ભગવાન 36 ગુણો હું નૌકાર પંચીન્દ્રિય દ્વારા એની સાક્ષીએ હું મારી નિંદાને ગરહા કરીશ. નિજ કરેલા પાપો છે એ મારા ગુરુને સન્મુખે વીર્યાવયમ પ્રસૌત્રી અન્નત્વ દ્વારા એમની પાસે હું માફી માંગીશ. આવા આચાર્ય ભગવંતોને આજે આપણે નમસ્કાર કરી અને હવે કોઈને કઈ પ્રશ્ન વગેરે હોય તો તમે મને પૂછી શકો છો. હા, અનમ્યુટ થઈ ગયો. હા જી, આપણે ચરિત્રાચાર માં આપણે ઉપાસ રહીએ જવાનું, તપાચાર માં આંબિલ શાળા માં જવાનું, વીર્યાચાર માં 99 કરાય, ઉપદાન કરાય, એવી રીતના. તો જ્ઞાનાચાર ને દર્શનાચાર માં શું કીધું? જ્ઞાનાચાર માં આપણે પાઠશાળા જવાનું જ્યાં જ્ઞાન ની પ્રાપ્તિ થાય. હા બરાબર, પાઠશાળા. દર્શનાચાર માં દેરાસર જવાનું. બરાબર સર. પ્રણામ સર. તમે લક્ષ્મી, જે લક્ષ્મી ગણાવી ને 8 અલગ અલગ, હા જી, એ કયા કયા હતા? લક્ષ્મી નો અર્થ આપણે લગભગ પૈસા સમજતા હોઈએ છીએ. તો ખાલી પૈસા કમાવવું એ મહત્વનું નથી, બધી જ વસ્તુ જીવનમાં જરૂરી છે. એવી અલગ અલગ કઈ લક્ષ્મી આવે? પહેલા નંબરમાં ધન, ધન લક્ષ્મી આવે. ધન એટલે પૈસો કમાવો પહેલા નંબરમાં. પછી ધાન્ય લક્ષ્મી, ધાન્ય એટલે આપણા ઘરની અંદર જીવનભર અન્નના ભંડાર ખૂટવા ના જોઈએ. પછી ધૈર્ય લક્ષ્મી, ને કારણ કે આ ધાન્ય લક્ષ્મી હતી તો ઝઘડું શાહ એ દિવસોમાં 3 વર્ષ સુધી ફ્રીમાં અનાજ આપેલું. એના ધાન્ય લક્ષ્મી ભરપૂર ભંડાર ભરેલા હતા તો 3 વર્ષ સુધી હિન્દુસ્તાન પર આપત્તિ આવી, તેણે એ ખુલ્લું મૂકી દીધેલું અનાજ. ત્યારથી આપણા જૈનોને શાની પદવી આપવામાં આવેલી, એવા ધાન્ય લક્ષ્મી. પછી ધૈર્ય લક્ષ્મી. ધૈર્ય એટલે ધીરજમાં, જીવનમાં કોઈ પણ તકલીફ તો બધાને જ આવશે પણ દરેક તકલીફને ઉકેલ આપણે ધૈર્ય એટલે ધીરજપૂર્વક એનો રસ્તો કાઢવો, એ ધૈર્ય લક્ષ્મી. પછી શૌર્ય લક્ષ્મી. લક્ષ્મીનો અર્થ વિકટ પરિસ્થિતિમાં તૂટી નહીં પડવાનું. કોઈ બીમારી આવી ગઈ, કોઈ ધંધામાં તકલીફ આવી ગઈ, હું ડિપ્રેશનમાં આવીને સુસાઇડ ને બધો વિચાર નહીં. શૌર્ય એટલે પોતાના આવા ટાઈમે પોતાનું સુરવીરતા બતાવવાની, શૌર્ય લક્ષ્મી. એનાથી આગળ વિજય લક્ષ્મી. તમે જે કાર્ય કરો એમાં તમને સફળતાની પ્રાપ્તિ થવી જોઈએ, સમજીને જ કાર્ય કરો અને સફળતાની તમને પ્રાપ્તિ, એ વિજયા લક્ષ્મી એટલે વિજય લક્ષ્મી. પછી રાજ્ય લક્ષ્મી. રાજ્ય એટલે મારા આજુબાજુમાં રહેલો જે પ્રદેશ, એટલે મારા પરિવાર, મારા સગા સંબંધી, એ હંમેશા સમૃદ્ધ હોવા જોઈએ. આજુબાજુમાં બધા લોકો સુખી હોવા જોઈએ, બધાને સમૃદ્ધ રાખવાનો રાજ્ય લક્ષ્મી. હલો હલો, કોણ બોલી રહ્યું છે બેન? કોણ બોલી રહ્યું છે? બરાબર, એટલે વિદ્યા લક્ષ્મી. એટલે તમને દરેક ક્ષેત્રની અંદર એટલું જ્ઞાન હોવું જોઈએ, દરેક ક્ષેત્રની અંદર તમારામાં એટલું નોલેજ કે તમને શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક બધી બાજુનું તમને એટલું જ્ઞાન. એવું નહીં કે શરીરમાં તકલીફ છે તો તરત ડોક્ટર નથી તો શું કરું, કઈ દવા આપું. એટલું શારીરિક પણ તમને જ્ઞાન હોવું જોઈએ. માનસિક શાંતિ માટે મારે શું કરવું જોઈએ, કૌટુંબિક એકતા માટે મારા જીવનમાં શું હોવું જોઈએ અને આધ્યાત્મિક રીતના મારો કઈ રીતના વિકાસ થાય એના માટે મારે શું કરવું જોઈએ, એવી મારામાં દરેક ક્ષેત્રની મારામાં વિદ્યાલક્ષ્મી
અને છેલ્લી છે ક્રિયા લક્ષ્મી. એટલે આ ઉપરના જેટલા પણ કાર્ય બતાવ્યા એમાં હંમેશા આપણે આગળ વધવાનું મન થાય એવી વિદ્યા લક્ષ્મી અને પરંપરા એ શાશ્વત એવી મોક્ષ લક્ષ્મીની આપણને પ્રાપ્તિ થાય, પરમનન્ટ લક્ષ્મીની આપણને પ્રાપ્તિ થાય. કે આ બધી લક્ષ્મી તો ચલો આ ભાવ પૂરતી છે, આગલા ભાવમાં ન મળે તો શાશ્વત એવી મોક્ષ લક્ષ્મી. તમ્માન તુંગ મવસા સમુપૈતિ લક્ષ્મી, તો કે આવી લક્ષ્મી ને ચોથે લક્ષ્મી અભિહ, કે આપણે કેમ ચૌદ સ્વપ્નમાં લક્ષ્મી, તો કે આવી અષ્ટ લક્ષ્મીની. અને જરૂર પડે તો આચાર્ય પોતે પણ એની સાધના કરે, આચાર્ય જરૂર પડે તો વાણી તિવણ સામેની શ્રીદેવી. શ્રીદેવી એટલે લક્ષ્મી દેવીની મહારાજ સાહેબ કેમ, તો કે એ ગુણરૂપી લક્ષ્મીની આરાધના કરે. પણ જરૂર પડે તો એ પોતાની શક્તિ આવા શાસન માટે વાપરી શકે. આવી રીતના અષ્ટ લક્ષ્મી આવી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી, વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી ને ક્રિયા લક્ષ્મી, એમ અષ્ટ લક્ષ્મી આવે છે. સ્મિતાબેન મ્યુટ છે, મ્યુટ તમારું. સુશીલાબેન કઈ કહેવાનું તમારે? સર પ્રણામ. હાજી પ્રણામ. તમારું મ્યુટ ખોલવું પડશે. પ્રણામ સર. પ્રણામ સર. લાસ્ટ લાસ્ટ કયું કીધું? ક્રિયા લક્ષ્મી. ક્રિયા લક્ષ્મી નો અર્થ આજે ઉપર સમજ્યા છો એ માર્ગે તમારી શક્રિયા, એટલે તમારે ફિલ્ડમાં મહેનત કરવી, આ બધી કોરવવાની આપણી શક્તિ, એ ક્રિયા લક્ષ્મી. ચાલો કોઈને આંબીલ નું પછકાણ વગેરે હોય તો લઈ લો. ઉગેશુરે નમુકારસી પોડસી સાત પોડસી મુઠ્ઠી પછકાય. સર ઉપવાસ નું પછકાણ આપો ને. હા સૂર્ય ઉગે બધા મુશ્કેલી.